બોલાવવામાં આવ્યો છે તેના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી સાથે મારા મિત્રો પણ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે પહેલી વખત જ મળ્યા છે. શરૂઆત કરીશું. આ ભાષાની વાત છે તો હું એવું માનું છું કે આરજે તરીકે મને મારા શહેરને ઓળખતા આવડવું જોઈએ. હું જો હુરતમાં હું તો મને હુરતને બરાબર રીતે ઓળખતા આવડવું જોઈએ. જો અહીંયાથી કોઈ હુરતનું હોય તો આ આંકી દેહાય અમારા આપી ન જાય. ફોર્મ મજા આવી લીજો બોટોપ ને. હવે હું રેડિયો પર બોલીશ તો કદાચ હું જલ્દી કનેક્ટ થઈશ એવું મને ખબર છે. પૂરતી ભાષા વિશે તમે જાણો છો કે અમે સજ બોલીએ છીએ અને જ્યાં સ થાય ત્યાં અમે હ બોલીએ છીએ. ને એના વિશે ઘણું લખાયું છે. જે રીતે કે તમે જ્યોતિન્દ્ર દવે સાહેબની અમે બધા લઈ લો તેની અંદર પણ હુરતી પાત્રો જોવા મળે છે. તમે ઇનફેક્ટ આપણે ડૉક્ટર શ્યામલ મુનશીની વાત લઈ લો, એમણે બહુ સરસ લખ્યું છે કે હુરતીની એક કવિતા લખી છે જેમાં અળનો ઉપયોગ જ નથી કરતા, અમે તો રોનો જ ઉપયોગ કરીએ. હું છું કારુભાઈ નાનુભાઈ ગોરવારા ધ્યાનથી સાંભળજો નહીં તો થશે ગરબર ગોતારા. એક રાતે કરનર કરતી વીજળી ફરી મને મરવાનું મન થયું એમને એને તો હાંભે જ મેં ગયા મરી. એટલે આવો બધું થાય. પછી અમારા સુરતના છે ડૉક્ટર રહીશભાઈ મનિયાર, તેમણે બહુ સરસ કહ્યું છે કે પન્નીને પહોંચાય તો કહેટો નહીં. કદાચ તમે સાંભળ્યું હે, પન્નીને પહોંચાય તો કહેટો નહીં, બે વાહણ જો અથડાય તો કહેટો નહીં. અત્યારે તો કહે છે પ્રિય તારી આંખોમાં પંછીઓના ટોરા, પછી દેખાય જો ડોળા તો કહેટો નહીં. પણ એને કારણે થાય છે શું ઠાકોર મજા આવે એવું છે. જ્યોતિન્દ્રભાઈ એક ઠેકાણે લખ્યું છે કે ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને ઉપરની બર્થ પર એક માણસ બેઠેલો અને પછી એ આખું સૂઈને બેઠેલો સૂઈ ગયેલો અને બધા બહુ જ ગીર્દી હતી. એટલે એક જણાએ નીચેથી કહ્યું કે ઉપરથી ગાલ પરથી ગાલ દે છે, તે નીચે આવી નહીં પેલો ગાલ પરથી ગાલ દે છે. તો આમ આ મજા છે. અને એક બાજુ સુરત છે, એક બાજુ અમદાવાદ છે. મજાની વાત આવે છે કે ઉત્તરાયણ સામે આવે છે. અમદાવાદીઓ પતંગને પુલ્લિંગ ગણે છે, સુરતીઓ પતંગને સ્ત્રીલિંગ ગણે છે. આપણે પૂછીશું નહીં કેમ. એ લોકો દોરને પુલ્લિંગ ગણે છે, આપણે દોરીને સ્ત્રીલિંગ ગણીએ છીએ. એટલે અમદાવાદીઓ સોરી, દોરી પતંગને ચગાવે છે, દોર પતંગને ચગાવે છે. આ લોકોની સાયકોલોજી સમજો. પતંગ સ્ત્રીલિંગ છે, પતંગ ચગે છે. આ લોકોની સાયકોલોજી સમજો. દોરી સ્ત્રીલિંગ છે, પતંગ પુલ્લિંગ છે, પતંગ ચગે છે. કોણ ચગે છે તમે નક્કી કરજો. ધ્વનિત ચલાવો જો આગળ. નમસ્કાર. સૌરાષ્ટ્રમાં ચા ખાધો, ચા પીધો. ધ્રાંગધ્રામાં એક ઘરે હું ગયો હતો ત્યાં મને ખરેખર પૂછ્યું કે ચા ખાશો. એટલે પહેલાં હું એક સેકન્ડ માટે આમ ભગવાઈ ગયો હતો, પછી મને રિયલાઇઝ થયું કે હું સૌરાષ્ટ્રમાં છું. સુરેન્દ્રનગર જે મારું મૂળ વતન છે વઢવાણ, ત્યાં ચા પીધો. મારા દાદી આજે પણ ચા પીધો એવું બોલે છે. એટલે જેમ બાર ગાઉએ બોલી બદલાય એમ ગુજરાતમાં પણ દરેક પ્રાંતની દરેક ક્ષેત્રની એક ભાષા બોલી છે અને બોલી પ્રમાણે દરેક પ્રત્યાયનનું કાર્ય થતું હોય છે. હવે રેડિયો થકી જ્યારે હું પ્રત્યાયન કરતો હોઉં ત્યારે મેં ભાષાની સેવા કરવી એવું એક મનમાં નક્કી કર્યું હતું, મનમાં ગાંઠ વાળી હતી. આજથી લગભગ 5-1 વર્ષ પહેલાં જ્યારે ફાધર વાલેસનો અભિવાદન સમારોહ હતો ગુજરાત વિદ્યાપીઠમાં, એ સમયે મને 2 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો મારી પોતાની લાગણી અભિવ્યક્ત કરવા માટે. અને એ સમયે મેં કહ્યું હતું કે મને જે માધ્યમ ભેટમાં મળ્યું છે એ માધ્યમ વેડફાય નહીં. મારો જેટલો સમય રેડિયો પર શ્રોતા મને આપે છે, હું જ્યારે બોલી રહ્યો ત્યારે શ્રોતા મને જે સમય આપે છે, આપણી અત્યારની ભાષામાં કહીએ તો ઇન્વેસ્ટ કરે છે, એ ઇન્વેસ્ટમેન્ટ એળે ન જાય, એ વેસ્ટ ન જાય. એને એવું ન લાગે કે આ સમય જે ઇન્વેસ્ટ કર્યો છે એને વળતર ના મળ્યું, એ પ્રમાણેનો પ્રયત્ન મારો હંમેશા રહેશે. અને એટલા માટે જ હમણાં થોડા સમય પહેલાં જ્યારે માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહેલી ત્યારે રેડિયો પર એક પ્રાધ્યાપકની સાથે મારી વાતો થઈ અને વાતો હું તમને સંભળાવવા માંગુ છું. લગભગ 2.5 મિનિટની વાતચીત છે, જરા ધ્યાનથી સાંભળશો. કેન વી હેવ ધ ઓડિયો પ્લીઝ. ઓડિયો પ્લે થઈ શકશે?
કાંઈ વાંધો ચલો એ સમય લે ત્યાં સુધી મેં એમને અમુક સવાલ પૂછ્યા હતા અને એમણે મારો પહેલો સવાલ એમને હતો કે જેમ સંસ્કૃત ભાષા હવે બોલચાલની ભાષા નથી રહી વ્યવહારની ભાષા નથી રહી સંસ્કૃત વિશે આનંદમાં છું આપ કેમ છો સુપ્રભાતમ બહુ મજામાં ગુજરાતી ભાષા વિશે આપણો પ્રેમ અભિવ્યક્ત કરી રહ્યા છે મારો એક તીખો સવાલ છે શું ગુજરાતી પ્રજાને એટલે કે આપણને આપણી ભાષા માટે અભિમાન છે જ નહીં ના એવું તો નથી દરેક વ્યક્તિ જે ભાષામાં પોતાની વાત કરે છે એ રીતે પણ એ ભાષાનું સન્માન કરે જ છે આપણે ગુજરાતીઓ તરીકે આપણે ભાષાને બહુ મહત્વ નથી આપતા એવો સવાલ તો કદાચ આપણે ન જ પૂછી શકીએ તો પછી કઈ નવું કેમ નથી થતું જ્યારે કોઈ કાર્યક્રમમાં ગયા હોઈએ સંગીતનો કાર્યક્રમ હોય કે નાટક હોય ખબર નહીં હું કહેવા માટે બહુ નાની વ્યક્તિ છું પણ સાહિત્યના ક્ષેત્રમાં પણ થતું હશે નવું પણ એની ચર્ચા સામાન્ય પ્રજા કેમ પોતાના ઘરમાં ડાઇનિંગ ટેબલ પર નથી કરતી અને હું આપણે જાણીએ છીએ કે કોઈ ભાષા ખરાબ નથી હોતી કે કોઈ ભાષા બિનજરૂરી નથી હોતી નકામી નથી હોતી દરેક ભાષાનું પોતાનું મહત્વ છે દરેક ભાષા કોઈ તો માતૃભાષા છે જ છે સવાલ એ છે કે એક આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે કારણ કે આજકાલ આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ ટેકનોલોજીના ઇન્ટરનેટના કમ્યુનિકેશનના એમાં જે દબાણ જે છે એ મુખ્યત્વે અંગ્રેજી ભાષાનું એક આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ છે અને દબાણનો બધા જ ભાગ જાણે જાણે બધા બનતા રહે છે અને એના જ કારણે કદાચ આપણા વ્યવહારમાં આપણા કાર્યક્રમોમાં આપણી વાતચીતમાં એ વધારે એ ભાષાનો પ્રભાવ અને દબાણ દેખાય છે તો જેમ સંસ્કૃત વિસરાઈ અને વ્યવહારમાંથી બહાર ગઈ માત્ર પુસ્તકો એટલે બે પાનાની વચ્ચે રહી એ રીતે શું ગુજરાતી પણ હવે માત્ર વાંચનની ભાષા રહી જશે અને કદાચ લેખન ભૂલાઈ જશે કારણ કે એક આખી પેઢીઓ છે જેને ગુજરાતી લખતા નથી આવડતું આ સવાલ છે ને દુનિયાની ઘણી બધી ભાષાઓને સ્પર્શે છે એ હાલત ગુજરાતીની હોય એ ભારતની બીજી ભાષાઓની પણ હોઈ શકે છે એ વાત સાચી કે લેખનના સ્તરમાં આપણે આ મુદ્દે વધારે ચિંતા કરવાની જરૂર આવે કારણ કે નવી પ્રજાની ભાષા થોડી ઘણી પણ જે વ્યવહારમાં લે છે એ મુખ્યત્વે સાંભળે છે અને થોડું બોલે છે લેખનમાં એની મુશ્કેલી છે વાત સાચી જે પ્રકારના સંસાધનો ઉભા થયા છે એમાં પણ આપણે આપણી ભાષા અંગ્રેજીની સાથે ગુજરાતીમાં પણ વ્યક્ત કરી શકીએ ને એ પ્રકારની ટેકનોલોજી પણ આજકાલ ઊભી થઈ જ રહી છે હા એટલે તમે જે બ્લોગ લખો છો હું તો ઘણા વખતથી તમારા બ્લોગ્સને ફોલો કરું છું મને બહુ મજા ક્યારે આવે ખબર છે ત્યારે તમે મજાની ભાષા અને ભાષાની મજા એમાં અત્યારે જે સાંભળી રહ્યા છે એમને હું સમજાવું જેમ કે એક નાનકડું વાક્ય છે બા તોબા છે અને બાદ તો બા છે એક સ્પેસ ને કારણે આખું વાક્ય બદલાઈ જાય પછી ગુજરાતી ભાષાની મજા એ કે જંગલમાં પાંડાએ કરેલો હુમલો અને જંગલમાં પાડાએ કરેલો હુમલો એક અનુસ્વારને કારણે એક પોઈન્ટને કારણે એક બિંદીને કારણે આખા વાક્યનો અર્થ બદલાઈ જાય હે માં મને બચાવો હે માં મને બચાવો અને સૌથી સારું સારું કહ્યું છે ખબર છે ડોક્ટર નીમા બહેન ક્યાં છે ડોક્ટર ની માં બહેન ક્યાં છે કે ડોક્ટર નીમા બહેન ક્યાં છે કેમ છે એક મિનિટ પછી આ રસ તો સારો છે આ રસ તો સારો છે મૂળ ધ્વનિ અમદાવાદી છે એ આખી વાતમાંથી ખબર પડવા માંડે છે તમે તું જોયું હશે એ એમ માને છે કે એના શ્રોતાઓ ઇન્વેસ્ટ કરે છે ટાઈમ એવું માને છે આ માન્યતાનો વિષય છે શ્રોતાઓ તો એન્જોય કરે છે ટાઈમ ઇન્વેસ્ટ નથી કરતા શ્રોતાઓ અત્યારે તમે બધાએ તમારો સમય ઇન્વેસ્ટ નથી કરતા યુ આર જસ્ટ એન્જોયિંગ યોર ટાઈમ ધીઝ અ પ્લેઝર ટાઈમ અને આપણે એન્જોય કરીએ છીએ આખી લાઈફ એન્જોય કરવા માટે જ છે બીજું કશું કરવા માટે નથી આ વાત તમે બરાબર સમજી લેજો હવે આગળ તમે બેન ચા ગઈકાલથી અમે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ પર આ વાત કરીએ છીએ કે આપણે ગુજરાતી ભાષામાં વાત કરવા માંગીએ છીએ આ મુદ્દો જે આજે આ સેશનનો જે છે એ છે કે શું અમે બધાએ ભેગા થઈને ગુજરાતી ભાષાને બગાડી છે ના ના એનું ટાઇટલ એવું રાખવામાં આવ્યું છે કે ગુજરાતી ભાષાની વાટ લગાડી છે મારે આ લિટરેચર ફેસ્ટિવલના લોકોને જણાવવું છે કે ગુજરાતી ભાષામાં વાટ જોવાની હોય લગાડવાની ના હોય પણ આ વસ્તુને જો પોઝિટિવ જોવા જઈએ તમે હુરત વાળા તો તને ટચ બોલતા હોય છે એટલે ગુજરાતી ભાષાની વાત લગાડી છે આ બંનેની વચ્ચેનો એક મધ્યમ રસ્તો મારે આપવો છે કે જ્યારે હું આટલા યુવાનો સાથે વાત કરું છું ત્યારે જ્યારે હું એમને કહું છું ને કે ગુજરાતી ભાષાની વાટ લગાડી છે ત્યારે એમને બરાબર સમજાય છે કે હું શું કહેવા માગું છું અને એ કનેક્ટ એક બહુ સરસ શબ્દ મિહિરે શરૂઆતમાં વાપર્યો
જો હું એવું ઈચ્છું કે મારી ભાષા આવનારા વર્ષોના વર્ષો સુધી ચાલે તો હું ભદ્રમ ભદ્રથી માંડીને ઉમાશંકરના ગુજરાતી સુધી, ઉમાશંકરથી પન્નાલાલ પટેલના ગુજરાતીથી, ધ્રુવ ભટ્ટના ગુજરાતીથી માંડીને ધ્વનિત અને દેવકીના ગુજરાતી સુધી જો અમદાવાદ પહોંચી શક્યું હોય તો અમદાવાદ આગળ પણ જશે. આજે હું જે કોસ્ટ્યુમ પહેરીને બેઠી છું એ મોસ્ટ ગુજરાતી કોસ્ટ્યુમ છે. તમે જો ગીરના જંગલોમાં જાઓ તો તમને કોઈ પણ માલધારી આ કપડાં પહેરીને ફરતા દેખાય. હવે એનો અર્થ એ નથી કે હું આ કપડાં આ કોસ્ટ્યુમ પણ માલધારી જે લોકો પહેરે છે એ ઓરિજિનલ ગુજરાતી કોસ્ટ્યુમ છે એવું નક્કી કરતા આપણે કોણ? ના કોઈ જ નહીં. ધેટ્સ એક્ઝેક્ટલી વોટ આઈ એમ, ધેટ્સ ધ પોઈન્ટ ધેટ આઈ એમ કમિંગ ટુ, કે જે 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 પહેરવેશ તમે પહેરો છો એ આપણા આદિવાસીઓ તો કશું પહેરતા જ નહોતા. આઈ રિયલી ધેટ્સ ધ બેસ્ટ વે ટુ ગો અબાઉટ ઇટ. પણ જો આપણે આ એક્સ્ટ્રીમ ઉપર નથી જતા આપણા પહેરવેશની અંદર કે બાજુમાં જ બેઠેલા સર પોતે જે અત્યારે કોસ્ચ્યુમમાં છે, એક જમાનામાં આપણે કદાચ પાઘડી અને ધોતિયું પહેરીને ફરતા હતા, હવે આપણે જીન્સ અને ટી શર્ટ પહેરીને ફરીએ છીએ તો પણ એટલા જ ગુજરાતી છે. એટલે આપણી ભાષા પણ જેમ જેમ આગળ વધતી જશે એમ એમ કદાચ એની સાથે થોડો થોડો બદલાવ આવતો રહેશે. અને રેડિયો જોકીઝ તરીકે અમારી ઈચ્છા એ છે કે તમે જ્યારે મર્સિડીઝવાળા સાથે વાત કરો ત્યારે કદાચ મર્સિડીઝવાળાને જ સમજાય છે, પણ જ્યારે તમે રિક્ષાવાળા સાથે વાત કરો ત્યારે રિક્ષાવાળાને અને મર્સિડીઝવાળાને બંનેને સમજાય છે. અને તમે આટલા મોટા ફલક ઉપર જ્યારે વાત કરતા હોય, જ્યારે એકસાથે લગભગ 15 લાખ લોકો તમને સાંભળતા હોય અમદાવાદ જેવા શહેરની અંદર, ત્યારે તમારે એવું એક વચ્ચેનું મીડિયમ પકડવાનું છે કે જે બધા જ લોકો સુધી તમારી વાત પહોંચે છે. અને મારા માટે મારો એક ગુજરાતી એક અમદાવાદી તરીકેનો વિચાર તમારા સુધી છે એ એવી ભાષામાં પહોંચે કે જેથી તમને મારો વિચાર સમજાય, એ વધુ મહત્ત્વનું છે. એક પહેરવેશ કરતાં એક વ્યક્તિત્વ વધારે અગત્યનું છે, અને એટલા માટે મારા માટે ભાષા જે વિચારમાં તમારા સુધી પહોંચી છે એ વિચાર વધુ અગત્યનો બને છે. મુદ્દો એ છે કે મારી વાત હું તમારા સુધી પહોંચાડી શકું છું કે નહીં, અને એ પહોંચાડવામાં આ લોકો ઘણા સફળ થયા છે એવું મારો સર્વે કહે છે. મેં 8 પાનાનો 1000 માણસોને પૂછીને એક સર્વે તૈયાર કર્યો છે. હું તો અભ્યાસનો માણસ, વેદ્યો શિક્ષક, એટલે મેં 10 સવાલો પૂછ્યા લોકોને, અને 10 સવાલોના જે જવાબો આવ્યા એ તમને જાણવા ગમે એવા છે. મેં એમને પૂછ્યું કે તમારામાંથી કોણ રોજ FM રેડિયો સાંભળે છે? પહેલાં શાળાઓના બાળકોને પૂછ્યું, CN વિદ્યાલય, શ્રેયસ વગેરે વગેરે મોટી મોટી સ્કૂલો, ગુજરાતી માધ્યમો. અને મજાની વાત એ છે કે વિવિધ ભારતી સાંભળવા માટે આંગળી ઊંચી કરનારા માણસોની સંખ્યા કાલિદાસને બોલાવું ને, હા તમને યાદ છે ને અનામિકા? તો કાલિદાસની અનામિકા પણ બિચારાની આગળ જતી રહે એટલું બધું વિવિધ ભારતી સાંભળનારા નીકળ્યા, એક જ આંગળી ઊંચી થઈ. અને પૂછ્યું કે FM કેટલા સાંભળે છે? કે એક આંગળી સિવાય બધી આંગળીઓ ઊંચી થઈ. આ પહેલું એનો પ્રમાણ. બીજો સવાલ પૂછ્યો, રોજ 1 કલાક સાંભળનારા કેટલા છે? ઓછામાં ઓછું વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ, ધોરણ 7 થી 12 માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ. સાહેબ સમય ઇન્વેસ્ટ કરવાની વાત કરો છો? 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ અમને એમ કહ્યું કે સાહેબ લેસન કરતાં કરતાં અમે FM સાંભળીએ છીએ અને FM સાંભળીએ તમને યાદ વધારે રહે છે. મોટું કંઈ કોમ્પ્લિમેન્ટ છે, હું તમારે બધાને પાર્ટી આપવી જોઈએ. છોકરાઓને યાદ રહે છે, FM સાંભળે છે અને જ્યારે વાંચે છે ત્યારે એમને યાદ રહે છે. એટલે કેટલાક છોકરા છોકરીઓ તો એવા નીકળે કે જે 3-3 કલાકથી વધારે FM સાંભળે છે, FMને ચોંટીને બેસી રહે છે. આ સવાલો કોને કોને પૂછ્યા હતા એ પણ હું તમને કહું, પણ સવાલો પહેલાં જરાક સાંભળી લો. પછી મેં એક સવાલ પૂછ્યો કે એ તો બરાબર છે પણ તમે માત્ર ગીતો જ સાંભળો છો કે ગીતોની વચ્ચે વચ્ચે પહેલાં જે RJ બોલે છે એમને સાંભળો છો? હું અહીંયા નામ નહીં દઉં કારણ કે બધા 8-10 RJOને મેં સાંભળ્યા, RJO. અને એમાં સૌથી વધારે પોપ્યુલર કોણ છે એવું મારાથી ના કહેવાય, પણ લોકો જાણે છે. પછી મેં એમને પૂછ્યું, આવું તમને બધાને નવાઈ લાગશે કે બહુ ઓછા એવું કહ્યું કે ના, અમે ગીતો ઉપર જ વધારે ધ્યાન રાખીએ છીએ, મોટાભાગના ત્યાં અમે RJને પણ સાંભળીએ છીએ. એટલે મને મજા પડી. એટલે મેં કહ્યું તમે શું સાંભળો છો RJમાં? કે જે વચ્ચે વચ્ચે કંઈક સમાચાર આપે છે
પેલા ટ્રાફિકની વાતો કરે છે કે અહીંયા નેહરુનગર પાસે બહુ ટ્રાફિક છે, અહીંયા આમ છે તેમ છે, એની બધી વાતો. ના ના કે દાદા, મેં તો બોલો બોલો તો કે અમે તો સાંભળીએ છીએ, ફિલ્મોની વાત કરે છે, કહાની ટુ અજય ઘોષ. હા મેં કીધું શું વાત કરો છો? અને પછી કે એમાં તો એવું સરસ સરસ બોલે છે, એમને મને બે ચાર વાક્યો પણ કહ્યા. શું બોલે છે લોકો, સાંભળવા જેવું છે. હં, વન્ડરફુલ જેસ્ચરનું ઇમ્પોર્ટન્સ છે, પણ યુ નો સ્ટોરી માટે તો તમારે ડિરેક્ટલી પિક્ચર જોવા જવું જોઈએ, જોવા જવું જોઈએ. ઇનફેક્ટ કુછ ભી કરેગા એવી સિચ્યુએશન. આ વન્ડરફુલ સોંગ્સ, કહાની ટુ સાંભળજો, કેવી સરસ ભાષા છે. છોકરાઓને મોઢે છે આ ભાષા. મજાની વાત આ છે કે શાળાના છોકરાઓને મજાની વાત બધી યાદ છે, કોલેજના છોકરાઓને પૂછો, અને સારી સારી કોલેજ, બહુ જ ભણેશ્રીઓ હોય એવી એવી કોલેજો, સ્કૂલ ઓફ લેંગ્વેજીસ, હા, સેન્ટ ઝેવિયર્સ કોલેજ, એવા બધા વિદ્યાર્થીઓને પૂછ્યું કે ભાઈ આ બધું શું છે, તમે સાંભળો છો? બધા છોકરાઓએ આંગળી, છોકરીઓએ પણ આંગળી ઊંચી કરી, છોકરાઓ જ માત્ર નહીં, છોકરીઓએ પણ આંગળી ઊંચી કરી. એટલે બધા સાંભળે છે. પાનના ગલ્લાવાળાઓને પૂછ્યું, કોને મને પૂછ્યું જરાક, પણ પાનના ગલ્લાવાળા ઓછા હતા. હું પાનના ગલ્લા ઉપર બહુ જતો નથી એટલે તકલીફ પડી મને, પણ પૂછ્યું એ લોકોને પણ. ત્યાં પણ લગભગ આખો દિવસ બજાતે રહો પાનના ગલ્લાઓ. મેં કાર ડ્રાઈવરોને પૂછ્યું, મારો ડ્રાઈવર છે એને મેં પૂછ્યું તો આ આખો દિવસ શું વગાડ્યા કરે છે? મને કે સાહેબ તમે હો ને ત્યારે હું વિવિધ ભારતી વગાડું છું, એ સિવાય નથી વગાડું. એટલે અમારા જેવા કાકાઓ દાદાઓ છે એ હજુ વિવિધ ભારતી સાંભળે છે, અને એની એમને ચિંતા છે, કારણ ચિંતા નથી, કારણ કે અમે લોકો થિયેટરમાં જઈને પિક્ચર જોતા નથી. એમને તો થિયેટરમાં જઈને પિક્ચર જોઈએ એવા શ્રોતાઓ જોઈએ છે, અને તો એ સફળ થાય છે, કારણ કે જાહેર ખબર એ લોકો જ આપે છે. વધારે વધારે જાહેર ખબરો મેં જોયું. સાહેબ તમારી વાત સાથે હું સહમત નથી. હા, જો મારે એવા શ્રોતાઓ જોઈતા હોત તો હમણાં મેં જેમ છે તમને વાત સંભળાવી, એ વાત હું રેડિયો પર કરતો જ ના હોત. શિક્ષકોની મદદ લીધી છે, શિક્ષકોના હું નામ પણ દઈ શકું એમ છું, પણ આપણે એવું નથી કરવું. એટલે કાર ડ્રાઈવરોને પૂછ્યું, પછી પૂછ્યું છે મેં એટીએમ ની લાઈનમાં પણ સાહેબ આજકાલ તો લોકો સાંભળતા હોય છે, બિચારા બબ્બે ત્રણ કલાક શું કરે. હેર કટિંગ મારી ઉપર હમણાં વચ્ચે એક ફોન આવ્યો તો મિહિર ભાઈ, મેં કહું બોલ ભાઈ એટીએમ ની લાઈન માં ઉભો છું, મેં કહું બોલ શું કરવાનું છે? તો કે ગેમ એમ રમાડો, સારું સારું ગીત વગાડો એમ કે. મેં કહું ચાલ વગાડો. બોલે કયું વગાડું? તો કે જે સારું હોય તે વગાડજો, મતલબ માં ચાર કલાક લાઈન માં ઉભા રહીને શક્તિ આપે એવું વગાડજો. રેડિયો બધી જગ્યાએ સંભળાતો હોય છે, એ નાના બાળકથી લઈને 70-80 વર્ષના કાકા પણ સાંભળતા હોય છે. અમારી અંદર રેડિયોની જે વાત છે, ફિલ્મોની વાત છે, તો અમે લોકો જૂના ગીતો પણ વગાડીએ છીએ, મેક્સિમમ લોકો સાંભળતા હશે, કેએલ સેગલ પણ વગાડીએ છીએ, પણ વસ્તુ એ છે કે ક્યારે વગાડીએ, કેવી રીતે નહીં વગાડીએ, બિકોઝ વી આર ફ્રોમ અ પ્રાઇવેટ રેડિયો એફએમ. અમે નમસ્કાર ફલાણું 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 તમે સાંભળી રહ્યા છો, એવું જોખમદારી વાત સાચી છે. હેર કટિંગ સલૂન અને બ્યુટી પાર્લરોમાં પણ વગાડાય છે. ઘણા ખરા રિસેપ્શન કાઉન્ટર ઉપર જ્યાં વેઇટિંગ રૂમ હોય છે ત્યાં વગાડાય છે. રિક્ષા ડ્રાઈવરોમાં મને બહુ સાંભળવા મળ્યું, એક જણાએ કહ્યું કે હું વગાડું છું, પણ મેં નિવૃત્ત સજ્જનો, મારી જ સોસાયટીના, અહીંથી વધારે તો હું કરી શક્યો નથી, પણ મારી સોસાયટી તો સરસ્વતીનગર છે અને બધા બેદિયાઓ છે, બધા પ્રોફેસરો છે, એટલે બે જ નિવૃત્ત સજ્જનો એમ કે અમે એફએમ સાંભળીએ છીએ, નોટ ઇન્ક્લુડિંગ મી. એટલે મેં તો ચાહીને સાંભળ્યું આ લોકોને, મારી પૌત્રી સાંભળતી હોય છે, પણ એમની વાત સાથે હું સંમત થઉં કે નિવૃત્ત માણસો અને ગૃહિણીઓ પણ સાંભળતી હશે, કારણ કે ગૃહિણીઓએ કહ્યું કે અમે સાંભળીએ છીએ. એટલે એ કહે છે ઘણા ગીતો એવા હોય છે કે જે છોકરાઓ ન સાંભળે એવા પણ એ લોકો ઉગાડતા હોય, મને ખબર નથી કારણ કે મેં બહુ સાંભળ્યું નથી, પણ અગત્યની વસ્તુ આ છે. નવી પેઢીના લોકો નવા જ ગીતો વધારે સાંભળતા અમને એવું લાગે છે. નવા ગીતો, હા હું એ નવા ગીતો સવાલ જ નથી. આજે જ્યારે દેશની અંદર સૌથી વધારે યુથ હોય તો ઓબ્વિયસલી એ લોકો એ સાંભળે, અને નવા પિક્ચરો પણ એ લોકોને ગમે છે, બાળકોને નવા જ ગમે છે.
સૌથી અગત્યનો સવાલ આ પૂછ્યો, ખાસ કરીને બાળકોને, એટલે શાળામાં જતા બાળકોને, કે તમને આરજે જેવી ભાષા બોલવી ગમે? તમને બધા નવી લાગશે કે બધાને થાય કે અમે બોલીએ તો વાંધો નહીં, ને ગુજરાતી માધ્યમના બાળકો એ બધા કે અમને આરજે જેવી ભાષા બોલવાનું ગમે. એટલે અગત્યની વાત એ છે કે અખાએ જે વાત કરી હતી એ બહુ સાચી છે, ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સૂર. આ લોકો રણમાં જીત્યા એ સૂર, આપણે એમને સેલ્યુટ કરવી જોઈએ, એમાં કોઈ શંકા નથી. પણ અગત્યની વસ્તુ બીજી મારે તમને જે કહેવી છે તે આ છે, કારણ કે મિત્રોને મેં જ્યારે આ વાત શેર કરી ત્યારે લોકો જરા ચિંતામાં પડી ગયા, તો પછી મારી વૈભવે ઉભરાતી સૌમ્યશી ગુજરાતી એનું શું થાય? એટલે મેં એમને કહ્યું કે એની બહુ ચિંતા કરો, ટેન્શન નકો, એ લોકોનો શબ્દ વાપરું છું, એ લોકો કહે છે ટેન્શન નકો. તો મેં કીધું ટેન્શન નકો. કેમ ટેન્શન નકો? કારણ કે આ દરેક તબક્કે દરેક ઠેકાણે અમુક પ્રકારનું કોડ સ્વિચિંગ ચાલતું હોય છે. આ મિત્રો પણ ઘરમાં આવી જ ભાષા નહીં બોલતા હોય એની મને ખાતરી છે, અથવા તો એમના પપ્પા મમ્મી સાથે ઓછામાં ઓછું આ ભાષામાં વાત નહીં કરતા હોય એની મને ખાતરી છે. એટલે કે ક્યાં કઈ ભાષા બોલવી એની આપણા ભાષકોને ખબર. હું એ જ કહું, તમે ઉરત આવો, મને તો લોકો એ જ કહે છે કે તમે જે રીતે રેડિયો પર બોલો તે રીતે તમે રસ્તા પર બોલો છો, ને મારી તો એ ખાસિયત છે, એટલે જ મને અહીંયા સ્પેશિયલી બોલાવવામાં આવે. હું ઘરે પણ આવી રીતે જ બોલું છું, મમ્મી મજામાં છે, મમ્મી બે રોટલી ખાવી છે, મમ્મી ચાર રોટલી ખાવી છે, અમે ઉડતી આવી રીતે જ બોલતા હોઈએ. ને મને બહુ ગર્વ છે કે હું અંગ્રેજી માધ્યમમાં ભણ્યો છું, બટ માય ઇંગ્લિશ ઇઝ વેરી પુઅર એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ, બીકોઝ ઇંગ્લિશ મેડ ઇન્ડિયા પુઅર એન્ડ આઈ મેડ ઇંગ્લિશ પુઅર. ભાષાની વજા છે એમને ટેન્શન નકો. હવે આ મરાઠી લેંગ્વેજ છે, મરાઠી લેંગ્વેજમાં હવે અમારે એક પગારે કરીને છે જે આજકાલ બીજા રેડિયોમાં છે, હવે બરોડાથી અપડાઉન કરે, એટલે અમે મજાક ઉડાડીએ જ્યારે બી મોડો આવે ને, કેમ ભાઈ ધાવતો ધાવતો આવ્યો, આ મરાઠી લેંગ્વેજ છે. સી આરે પછી દેવકે ગીરની વાત કરી, તો અમે લોકો નાટક કરવા ગયા હતા બિહારમાં, તે કે મેં બી ગીર ગયા હતા, એટલે બે મિનિટ ગીર ગયા હતા. અચ્છા પછી ઓહો સોરી સોરી, અચ્છા મેં આપ વો ગીર મેં સિંહ દેખને ગઈ થી. અચ્છા અચ્છા, એટલે એની મજા છે. ને આ વસ્તુનો ઉપયોગ ધારો કે અમે લોકો કરીશું, સાહેબે પહેલાં જ કીધું કે તમે એન્જોયમેન્ટ કરો છો, તો ઓબ્વિયસલી તમે એન્જોયમેન્ટ જ કરો. અમે એન્જોયમેન્ટ માટે જ છે, વી આર એન્ટરટેનિંગ ચેનલ, વી આર નોટ અ ન્યૂઝ ચેનલ કે અમે લોકો કંઈ ન્યૂઝ પર્ટિક્યુલર આપીએ. હા, જ્યાં હશે ત્યાં અમે લોકો ઇન્ફોર્મેશન આપીશું, એમાં કોઈ જ વાંધો નથી. પણ આ જ્યાં સુધી તમે લોકો કારમાં સાંભળતા હોય, રિક્ષામાં સાંભળતા હોય, ખાવાનું બનાવતા સાંભળતા હોય, નાતા નાતા સાંભળતા હોય, કપડાં પહેરતા સાંભળતા હોય, પણ તમને મજા આવી જોઈએ એ અમારી વાત છે. તમે કશે એક વાતની મજા આવી જોઈએ એટલે મજા જ આવી જોઈએ. પછી એમ કે આમિર ખાન હવે રાકેશ શર્માનો રોલ કરવાનો, ત્યારે સ્પેસમાં જઈને શું કહેવાનું? એ જ કે અહીંયા સહી છૂટતા નથી, બીજું શું કહેવાનું? અમે તો એવું જ બોલીશું ને. હવે ફિલ્મોની વાત હવે નવી જ લાવ ને, હું રાજ કપૂરની વાત કેવી રીતે? હા, રાજ કપૂર સાહેબ બહુ સારા એક્ટર હતા, બહુ સારું એમણે ડિરેક્શન કર્યું, તેમાં વાંધો નથી. આઈ એમ બિગ ફેન ઓફ રાજ કપૂર સાહેબ. પણ એ વસ્તુ છે કે અમે લોકો જ્યાં સુધી કનેક્ટ નહીં થઈશું ત્યાં સુધી એ તકલીફો રહેવાની જ છે. એટલા માટે ને હું મૂર્તિ જ બોલું છું. તમે હુરતમાં કશે પણ કોઈને પણ પૂછી જુઓ કે મિહિર પાટે કેવી રીતે બોલતો છે, તે કે રસ્તા પર બોલતો હોય તે રીતે, જે સ્ટુડિયોમાં બોલે સ્ટુડિયોમાં બોલતો હોય તે રીતે, જે ઘરમાં બોલતો હોય, એ કે મારી ભાષા છે, મને એની પર ગર્વ છે. ના ના ભાઈ, એમ નહીં, તમારે ત્યાં તો ઘરમાં ને રસ્તા પર ઘણા બધા બીજા શબ્દો બોલાય છે, તમે રેડિયો પર વેરો છો. એ વસ્તુ સમજવાની વાત છે, હું એ જ વાત કરું છું, એ સમજવાની વાત છે કે એ કેવી રીતે બોલી શકાય, એ વિચારવાની વાત છે કે આપણે વિચારો કેટલા ઊંચા છે અને કે કનેક્ટ તો છે જ ને, એટલે આવનારા દિવસમાં રેડિયો એ રીતે કનેક્ટ કરશે. એટલે જો એ ગાળો સાંભળવી એ બીજા કામ મળે છે એ મને બહુ સારી રીતે ખબર છે. મારે કોઈ રેડિયોનું નામ દેવું નથી. આ છે ને ઇડિયોલેક્ટ, આપ ઇડિયોલેક્ટની વાત કરો છો, દરેકની પોતાની વ્યક્તિ બોલી. અમે ગાળમાં પણ લાડ મૂકીએ ભાઈ, અમે ગાળમાં પણ લાડ રાખીએ છીએ, એ વજા જો હુરતી માં તો ખબર. મારે ખરેખર તો અમારે જ્યારે તમારે બોલાવી હોય તો આપણે બોલીએ, મને વાંધો નહીં, શરૂઆત તમારે કરવાની, પછી હું શીખવાડી દઈશ. એ લોકો તો પહેલી વાર મારે જ્યારે આ સેશન વિશે વાત થઈ ને આ સેશનના આયોજકો સાથે, ત્યારે એમણે મને પૂછ્યું, એટલે અમે વાત કરતા કે કયા કયા આરજીએસ છે બીજા, એટલે મેં એમને એવું કહ્યું કે એક જણને સુરતથી બોલાવો, અને એના પછી મને એમણે કહ્યું કે હા મને જો કહ્યું તો મેં એટલે મારે સુરતના આરજીએસની સાથે વાત એટલા કરવા માંગુ. મારે હજી મારો સવાલ તો પત્યો નથી યાર. મારે જાણવું એ છે કે જયારે તમને તમારા કોલર્સ ફોન કરે ત્યારે ત્યાંની જે ભાષામાં વાત કરતા હોય છે એની સાથે તમે ઓનલાઈન ડીલ કેવી રીતે કરો છો, એ ભાષામાં
એની સાથે તમે ડીલ કેવી રીતે કરો? કારણ કે એ તો પોતાનું વાક્ય જે છે એ સળંગ જ બોલવાનો છે. ના ના, એવું નથી. પહેલા જે રીતે કે ધારો કે અહીંયા કોઈ હુરતી છે, કોઈ હુરતી છે અહીંયા, તમે હુરત ના છો, ક્યાં રહેવાનું સાહેબ તમારે? અડાજણમાં કઈ જગ્યા રહેવાનું? અડાજણ સર્કલ છે બરાબર છે, ત્યાં ક્ષિતિજ રેસ્ટોરન્ટ છે, ત્યાં ક્ષિતિજ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો. ધીસ ઇઝ માય કનેક્ટિવિટી. જે પણ વ્યક્તિ મને ફોન કરે છે હું આજ પૂછું છું તમે ક્યાંથી બોલો છો, અને આજ એનો જવાબ હોય છે, અને મારે આ રીતે જ મારી કન્વર્સેશન શરૂ થાય છે. બહુ સરસ, તમે ઉદાહરણ બહુ સરસ આપ્યું, મને ગમ્યું. ભૌગોલિક કનેક્ટિવિટી સાથે સંવેદનોની કનેક્ટિવિટી ભી. મારો હજી સવાલ છે, તમે નથી સમજ્યા. મારો કહેવાનો મતલબ એ છે કે એક આરજે છે ને એ તો લોકોમાંથી જ આવતો હોય છે. આ આખા ડિસ્કશનનું જે આપણે ટોપિક જે રાખવામાં આવ્યો છે, વિષય જે રાખવામાં આવ્યો છે, એ આરજે ઉપર જવાબદારી પોપ્યુલારિટી માટે અથવા તો પ્રદૂષણ માટે. સવાલ એ છે કે આરજે જે ભાષાને પ્રદૂષિત કરી છે કે લોકપ્રિય બનાવી છે, આ સવાલ છે આપણા મુદ્દાનો. હવે એમાં રેડિયો ઉપર જ્યારે રેડિયો ઉપર કોન્વર્ઝેશન થતા હોય, વાતચીત થતી હોય, ત્યારે સંવાદ થતો હોય છે ભાવકની સાથે, શ્રોતાની સાથે. એ શ્રોતાની જે ભાષા છે એ જ રેડિયો જોકીની ભાષા છે. રેડિયો જોકી તો સમાજમાંથી આવે છે. રેડિયો જોકીના ખભા ઉપર શા માટે એવો ભાર નાખવામાં આવે કે એ ભાષાને પ્રદૂષિત કરે અથવા તો લોકપ્રિય બનાવે? એ તો માત્ર પોતાનું કામ, પોતાની જવાબદારીનું નિર્વહન કરી રહ્યો છે. મિહિરનું કામ છે સુરત શહેરના લોકોની સાથે કનેક્ટ કરવાનું, એમની સાથે વાતચીત કરવાનું, આ માધ્યમ થકી એ જવાબદારી નિભાવી રહ્યો છે. એ જવાબદારી થકી ભાષા પ્રદૂષિત થાય કે ન થાય એ તો સમાજ નક્કી કરશે. એ રેડિયો જોકીથી થતું જ નથી, સમાજથી થાય છે. આજે હું અમદાવાદનું ઉદાહરણ આપું. અમદાવાદની કોલેજીસમાં એક શબ્દ વપરાય છે, કલર કર્યો. હવે કયા રેડિયો જોકી આ કલર કર્યો એ શબ્દને પોપ્યુલર કર્યો છે? કયા રેડિયો જોકી આ શબ્દને કોઈન કર્યો છે? આ શબ્દો તો સમાજમાંથી આવે છે. આજે એક યંગસ્ટર્સના ગ્રુપ માટે એક વર્ડ વપરાય છે, ભાર્ગવ મારો મ્યુચ્યુઅલ છે. હવે મ્યુચ્યુઅલ તો સોશિયલ મીડિયાની દેન છે, એ વાતચીતનો શબ્દ બની ગયો. એ મારો મ્યુચ્યુઅલ ફ્રેન્ડ છે એવું પણ નથી કહેતા, એ મારો મ્યુચ્યુઅલ છે, એ મારો દેવકીનો મ્યુચ્યુઅલ છે. એટલે આ સમાજની ભાષા છે, એને આરજેસ અપનાવે છે અને એને રેડિયો પર વહેતી કરે છે. હું એવું નથી માનતો કે આરજેસની કોઈ જવાબદારી બને છે ભાષાને પ્રદૂષિત કરવામાં અથવા તો લોકપ્રિય બનાવવામાં. એક મિનિટ, એમનો મુદ્દો આંશિક રીતે સાચો છે, પણ અગત્યની વાત એ છે કે દરેક માણસ પોતાનું વ્યક્તિત્વ સામા માણસ સુધી બરાબર સરસ રીતે પહોંચે એને માટે સભાન હોય છે. આ બધા ફેશન કરીને કેમ આવે છે? હું આ ટોપી પહેરીને, જબ્બો લેગો પહેરીને, ઇસ્ત્રીવાળા પહેરીને કેમ આવ્યો છું? આ ફેશન છે. લોકો મારા તરફ જુએ કોઈક પણ રીતે. સંસ્કૃતમાં તો કહેવત છે, આખરે ઢોલ વગાડીને, આખરે ગમે તે કરીને લોકો મારા તરફ જુએ, મારા તરફ એ લોકોનું ધ્યાન જાય એને માટેના પ્રયત્ન કરવા જોઈએ. અને પ્રયોજનમ અનુદ્દેશ્ય મંદોપીને પ્રવર્તતે. પ્રયોજન વગર મંદ બુદ્ધિનો માણસ પણ પ્રવર્તતો નથી. એ કોઈ પ્રયોજન તો હોય જ છે, એ લોકોનું પ્રયોજન છે એ કહે છે એમ કનેક્ટ કરવાનું. અને કનેક્ટ કરતી વખતે એમનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વને સામા માણસ સુધી બરાબર પ્રભાવિત કરવાનું. વ્યક્તિત્વથી પ્રભાવિત કરવા માટે જ આપણે બધી ફેશનો કરીએ છીએ. એ લોકો ભાષાની ફેશન કરે છે કારણ કે એ લોકો દેખાતા નથી. અને ભાષાની ફેશનમાં એ લોકો સમાજમાં જે કેટલાક શબ્દો છે, ભાષામાં પ્રવર્તતી કેટલીક ફેશનો છે, ભાષામાં ફેશનો હોય છે, એ કેટલીક ફેશનોને એ લોકો ઉપયોગમાં લે છે. એટલું જ નહીં, એ લોકો પોતાની પણ કેટલીક ફેશનો ઊભી કરવાના પ્રયત્નો કરે છે. વાત તમારી સાચી છે. એટલે જ્યારે રેડિયો પર જવાબદારી ઢોળવામાં આવે ત્યારે હું બીજા માધ્યમની વાત કરવા માંગીશ કે ટીવી પર રસોઈ શો કેટલા લોકોએ જોયેલો? અહીંયા જેટલા લોકો આવે એમાં રસોઈ શો વિશે કેટલા લોકો ટીવી પર, ગુજરાતી ટીવી જે જોતા હોય એમાં રસોઈ વિશેના જે શો જોયો છે ને, એમાં જે એન્કર હોય છે એ શું બોલતા છે? વેજીટેબલ્સ ટોમેટોને કટ કરી લો, પછી એને મિક્સરમાં બ્લેન્ડ કરો, પછી એને સોતે કરો, પછી એના પર કોરિયન્ડર સ્પ્રિંકલ કરો, પછી એનું ડ્રેસિંગ કરો અને પછી એને સર્વ કરો. એક્ઝેક્ટલી. એટલે હવે આવા ગુજરાતીને તો કરો કરો જ છે અને કરી નાખ્યું છે ભાષણ. મને એક શિક્ષકની સાથે મારે વાત થતી હતી, એટલે મેટ્રિમોનિયલ પર્પઝથી એક જમાનામાં મેં એમની સાથે જ્યારે વાતચીત કરી ત્યારે મેં એમને પૂછ્યું કે તમે શું કરો? કે હું ટીચર છું, ગુજરાતી ટીચ કરું છું. હવે તમે ટીચી નાખ્યું. એટલે હવે આ સમાજની ભાષા છે ને, એમાં એમનો વાંક નથી. જે સંભળાય છે એ બોલાય છે. ના, એ તો ખરું, પણ એ પોતે પોતાનું તો ઉમેરે જ. આમાં કોઈ શંકા નથી કે દરેક જણ પોતાના, કારણ કે ભાષા છે ને વ્યક્તિત્વનો એક ભાગ છે. આપણે ત્યાં એક કહેવત છે, એક નૂર આદમી હજાર નૂર કપડાં.
એ પછીની જે કડી છે ને એ આપણે કોઈ કહેતા નથી. એક નૂર આદમી, હજાર નૂર કપડા, લાખ નૂર ભાષા, કરોડ નૂર નખરા, આપણને ખબર નથી. આ પછીની જે કડી છે ને કે હજાર નૂર કપડા એ બરાબર છે, એક નૂર આદમી, હજાર નૂર કપડા, તમે કપડા કેવા પહેરો છો, કેવી જાત જાતની ફેશનો નીકળે છે, ભાષાની પણ, એટલે લાખ નૂર ભાષા અને પછી કરોડ નૂર નખરા આપણે જાણીએ છીએ. મતવાલી ના ઝુમકે ઝુમકે ચલી જાય અમારા જમાનામાં. When not to speak is the best way to decide whether you are a good RJ or bad RJ. હા, બોલે ના બોલ વેચાય ને ન બોલ્યામાં નવ ગુણ. તમારે નક્કી કરવું પડે કે તમારે ક્યારે શું કરવું છે. હું તો બહુ સ્ટ્રોંગલી એવું માનું છું કે મારા માથે જવાબદારી છે મારી ભાષાને સાચવવાની. હું એવું નથી માનતી કે રેડિયો જોકી તરીકે મારી જવાબદારી નથી કે લોકો સુધી ગુજરાતી પહોંચે. હું એટલા માટે એવું માનું છું કે જો આ સમાજમાં અમે એક પોપ્યુલર સ્થાને છીએ કે જ્યાં મારી પાસે એક એવું મીડિયમ છે કે એક સાથે રોજ સવારે 365 દિવસ 15 લાખ લોકો મને સાંભળે છે, રોજની એક મિનિટ પણ સાંભળતા હોય તેવી 15 લાખ મિનિટ, એના ગુણ્યા 365, એટલો સમય જો કોઈ વ્યક્તિ મારી અંદર ઇન્વેસ્ટ કરે છે ને જો હું ઝીરો ઇન્સ્પિરેશન ત્યાં મૂકીને જાઉં તો હું એમનો જ નહીં મારો પોતાનો સમય અને મને મળેલી સત્તા વેડફું છું. હવે જો હું યુવાન છું, જો મને ઇલેક્શન કમિશન દ્વારા યુથ આઇકન તરીકે પસંદ કરવામાં આવે છે ઇલેક્શનને પ્રમોટ કરવા માટે, કે અલગ અલગ માધ્યમો અલગ અલગ વિષયો માટે અમારી પસંદગી કરે છે કે જો અમારા મોઢે બોલાયેલી વાત લોકો સુધી પહોંચશે તો કદાચ વધુ સારી રીતે ગળે ઉતરશે, તો મારા મોઢે બોલાયેલી કે ઉજવાયેલી માતૃભાષા એ તમારા સુધી પહોંચશે અને તમે પણ એને ઉજવશો એવી આશા અમે રાખીએ છીએ. આ એટલા માટે પણ રાખીએ છીએ કે મારી પસંદગી જ્યારે એક આરજે તરીકે થઈ, આજે હું અને ધ્વનિત બંને જણા સેમ આરજે હન્ટમાં 2003 હતા જ્યારે લગભગ 7000 લોકોએ આરજે હન્ટની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું. અમને બેઉને ખબર નહોતી, કદાચ અમે બે જ જણા એવા હતા કે જેને નહોતી ખબર કે અમે મંચ પર જઈને શું કરીશું. એ અમારો કનેક્ટ છે, મ્યુચ્યુઅલ છે અમારો. વિલ કીપ ધેટ અસાઇડ. બટ તો જ્યારે એ પહેલી વાર હું જ્યારે મંચ ઉપર ગઈને મારી પસંદગી જે થઈ એ મારી ગુજરાતીને કારણે મારી પસંદગી થયેલી, મારા સાહિત્યને કારણે મારી પસંદગી. મને બરાબર યાદ છે દેવકી, એમાં એક બહુ સરસ કવિતાનું પઠન કર્યું હતું અને કવિતા હતી જીન્સ. દેવકી તને તો મોઢે યાદ હશે. સો ચંદ્રકાંત શાહ કરીને આપણા ખૂબ જાણીતા ગુજરાતી લેખક છે, કવિ છે, તારક મહેતાના જમાઈ છે તેઓ. હવે તારક મહેતાને આખું ભારત ઓળખે છે એટલે આ ચંદુની નવી ઇન્ટ્રોડક્શન થઈ ગઈ છે. એમની એમનું એક ગીત છે ધોવા નાખેલ જીન્સનું ગીત, આજે મિહિરે પહેર્યું છે એ જીન્સ અને ધોવાનું બાકી છે. ના ના, આ તો અહીંયા બેઠા બેઠા ખ્યાલ આવી ગયો. અહીંયા છોકરીઓની આ દ્રષ્ટિ જરા વિશેષ હોય છે. આ કવિતા જે છે એ આરજે હન્ટની અંદર આરજે રેડિયો જોકી જે આખા અમદાવાદ સાથે વાત કરશે એની પસંદગી કરવા માટે તમે તમારું એક ટેલેન્ટ બતાડો અને ટેલેન્ટમાં તમે શું બતાડશો એમાં મેં ગુજરાતી કવિતાનું પઠન કરેલું, એટલી ગુજરાતી હું છું ને એટલી ગુજરાતી મેં સાંચવી રાખી છે. મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટૌકો, મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટૌકો, સાંભળીને તને આપે કે તું જીન્સ મારું પહેરે ને ઓચિત તો સાવ તને જડે એમ મેં જ મારા હાથે રાખેલ એવું કંઈક. મળે જમણા ખિસ્સામાં એક સૂકો પડેલ બોર ચણિયાનો ઠળિયો, ચાખીને તને આપે કે ચગડી શકું જો તને આખે આખી તો કેવું લાગે એ બહાને મેં પોતે જ ચાખે લેવું કંઈક. રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઈચ્છાથી પંખીના ટોળાના ટોળાએ વર્ષોથી કાંતેલું ડેનિમ આકાશ, રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઈચ્છાથી પંખીના ટોળાના ટોળાએ વર્ષોથી કાંતેલું ડેનિમ આકાશ, જરા વેતરીને માપસર કાતરીને સ્ટોન વોશ ધોઈ કરી લેધરના દોરાથી ડબલ સિવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ. પહેલ વહેલી વાર તારો હાથ મારા હાથે પકડે ત્યારે કોઈ નહીં ક્યાંય સુધી કશું બોલે,
પછી દુનિયા આખી એવી નર્વસ થયેલ કે હથેળીનો પરસેવો આપણે લૂછેલ. એના ડાઘા દેખાય મારા જીન્સ ઉપર આજે પણ એવા અકબંધ, લેધરના દોરાથી ડબલ સિવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ. મળે નીચેની ફોલ્ડ સહેજ ખોલતા રેતીનો દરિયો, દરિયાના તળિયેને છીપલાની વચ્ચેથી હું તને મળીશ એમ માની તે દરિયો ઉલે છે, ને દરિયા દરિયાના પાણીને ગટગડાટ પી ગયેલ એવું કંઈક. મળે ડાબા ખિસ્સામાં એક ડૂચ્ચો વળી ગયેલ મોરલાનો ટોકો કે એવું કંઈક. મળે જમણા ખિસ્સામાં એક સૂકો પડેલ બોર ચણિયાનો ઠળિયો કે એવું કંઈક. મળે નીચેની ફોલ્ડ સહેજ ખોલતા રેતીનો દરિયો કે એવું કંઈક. ગોઠણથી સહેજ સહેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય એક દૂર દૂર લંબાતો રસ્તો, ને રસ્તા પર પછી સાંભળી શકાય કાવાસાકીનો કલશોર, અને દેખી શકાય ટાઈટ ક્લોઝઅપમાં સાવ મને ભીંસીને બેઠેલી તું, ને પછી 120ની સ્પીડે તું મારામાં વિંઝાતી તારામાં વિંઝાતો હું. કાઉબોયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું, ઝીણી વિસ્તલ તારા કાનમાં વગાડવી અને ઢીચકાઉં ઢીચકાઉં તને ચૂમવું, રોજ તને રફ ટફ ચાવવું કે મળવાને અશ્વોની જેમ દોડી આવવું, એ બધું તો મારે સ્વભાવગત ને ઉપરથી તારા ફેંકાયેલા દિવસોમાં હંમેશા વીંટાતો ખીંટાતો હું, ને પછી 120ની સ્પીડે તું મારામાં વિંઝાતી તારામાં વિંઝાતો હું. મળે છેલ્લા ખિસ્સામાં એક ઈચ્છા, બે વાતો ને ત્રણ એક પ્રસંગો, અને સિગરેટના પેકેટ પર લખેલ એક ગીત કંઈક આવું. જો ચંદ્રકાંત શાહે ભાષાને બગાડી હોય આ કવિતા લખીને, તો પછી અમે ભાષા બગાડી છે. સમાજમાં જે ભાષા બોલાય છે એ અમે રેડિયો પર ઝીલવાનો પ્રયત્ન કરીએ છીએ. એક બીજું ઉદાહરણ આપું, તમને એક ઓડિયો પ્લે કરું. કેન વી હેવ ધ ઓડિયો પ્લીઝ, ધ સેકન્ડ વન. પ્રોપરલી બોલતા નથી આપણે. હવે આ જ્યારે કોન્ટેસ્ટ મેં રેડિયો પર કરી એની પાછળનું એક સરસ મજાનું કારણ કહી દઉં, જે દેવકીને યાદ નથી. અમે શરૂઆતના દિવસોમાં જ્યારે સાથે કામ કરતા ત્યારે એક દિવસ 4:45 વાગે અમે રેડિયો પર બોલતા હોઈએ, દેવકીનો શો પૂરો થતો હોય, મારો શો શરૂ થવાનો હોય, એન્ડ યુઝ ટુ કોલ ઇટ હમ તુમ. એ જે અમારી 4:45 વાગ્યાની વાતચીત હતી એનું નામ હતું હમ તુમ. અને એમાં એકવાર લાઈવ વાતચીત હતી, વાતચીતમાં મેં ભીત શબ્દ વાપર્યો, શબ્દનો ઉપયોગ કર્યો કોઈ વાક્યમાં, અને એને એટલી બધી મજા પડી ગઈ ભીત સાંભળીને, કારણ કે એને એમ થયું કે આ શબ્દ મેં 5-6 વર્ષે સાંભળ્યો, અને મને એના ચહેરા પર જે આનંદ દેખાયો ભીત શબ્દ એને એનો જે શબ્દની અંદરનું જે એને ભીત આટલું સાંભળતા વેચે મજા પડેલી ચાલુ કોન્વર્ઝેશનમાં, એના પછી મને એવો વિચાર આવ્યો હતો કે એવા કેટલા બધા શબ્દો છે જે સાવ આડે હાથે મુકાઈ ગયા છે, જે હવે આપણે ભાષામાં પ્રયોજતા જ નથી, ને બોલવામાં બહુ જ મીઠા લાગે, સાંભળવામાં કાને પડે તો મીઠા લાગે. પછી એનું એક લાંબુ લિસ્ટ છે, પણ એમાંથી ઘણા બધા શબ્દો, જેમ કે હવે ઉજાણી નથી બોલતા, ભાર્ગવ જૂનાગઢથી આવે છે, એના જ્યારે લગ્ન હતા ત્યારે એણે મને ઇન્વિટેશન આમંત્રણ આપતી વખતે એવું કહ્યું હતું કે પછી છે ને આપણે સાંજે દરિયા કિનારે ઉજાણી કરીશું, ભાર્ગવ યાદ છે તમે? અને મેં તરત જ કહ્યું, ભાર્ગવ કોઈ અમદાવાદમાં ઉજાણી બોલતું નથી, આ તું બોલ્યો. મને કે અમારે ત્યાં લગ્ન પ્રસંગે ઉજાણીનું દરિયાકાંઠે જઈને બહુ મોટું મહત્ત્વ હોય, કે દરિયાકાંઠે જઈને ઉજાણી કરવી છે લગ્ન થાય ત્યારે, એ સમયે આપણે ત્યાં હવે કોણ ઉજાણી વાપરે છે શબ્દ, એ ભાષામાંથી જાણે એ શબ્દકોશમાં રહી ગયો છે, પણ આઉટ થઈ ગયો છે બોલચાલની ભાષામાંથી. આ જે ભાષાને ત્યારે બગાડે જ્યારે એનો ડબલ મિનિંગમાં કે કશે ઉપયોગ કરતો હોય તો,
હું એવું કહી શકું, પણ એવું કોઈ કરતું નથી ને ઇટ્સ અ નોટ આર કલ્ચર, કે આપણું એ કલ્ચર જ નથી એ વસ્તુ આપણે અત્તર નથી બોલતા. અત્તર કેટલો સરસ મજાનો શબ્દ, હવે અત્તર વપરાતો જ નથી, કેટલો મીઠો શબ્દ છે અત્તર. એટલે આમાં થાય છે શું મૂળ તો કે એક સોશિયલ સાયકોલોજી છે આવ્યું. હા, એટલે એને સમાજ મનોભાષા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હમણાં જ પરમ દિવસે જ એક વિદ્યાર્થીનીએ ગુજરાત યુનિવર્સિટીમાં સિનેમાની ભાષા, ફિલ્મોની ભાષા એને વિશે એક થીસિસ સબમિટ કર્યો અને એને પીએચડીની ડિગ્રી મળી. એણે થ્રી ઇડિયટ, ગાર્ડ, આવા બધા પિક્ચરો જે છે એ કેમ વધારે ચાલ્યા, પીકે, આ બધા પિક્ચરોની વાત કરી. તો એણે કેમ આ બધા પિક્ચરો વધારે ચાલ્યા, તો એણે આ એક વાત કરી કે જે પ્રમોશનલ ટેગ છે આ બધા ફિલ્મોની, જે પ્રમોશનલ ટેગ તમે બધા જાણો છો, પ્રમોશનલ ટેગ, તો એ જે પ્રમોશનલ ટેગ છે એ કોડ મિક્સિંગથી બનાવવામાં આવે છે. બહુ સાચી વાત છે કે લોકોને એમને મમરા ખાવા આપ્યા હોય તો મારા જેવા કાકા થોડા ફાંકા મારે, કે બહુ બહુ તો એમાં થોડીક સેવ ભેળવીને આપી હોય તો સેવ મમરાનો નાસ્તો થાય, પણ પછી એની અંદર થોડી પૂરી પડે, દાડમના દાણા પડે, પછી સરસ ચટણી પડે, બધું અંદર અંદર બધું જામતું જાય અને પછી જે ભેળ થાય, સાચું કહેજો, એકલા મમરા ખાવાના ગમે કે ભેળ ખાવાની ગમે, અને ખાસ કરીને યુવાનોને, રસિક માણસોને. અને આ એક પ્રક્રિયા છે જેને કોડ મિક્સિંગ કહે છે, એ એક પ્રક્રિયા છે. એટલે આ દુનિયામાં કશું જ સ્થિર રહેવા સર્જાયું નથી, બધું જ પરિવર્તનશીલ છે, બધું જ પરિવર્તનશીલ છે. અને ભાષા પણ પરિવર્તનશીલ છે, એને વિકાસ પણ કહી શકો નહીં. ભાષાનો વિકાસ થાય છે, વિનાશ થાય છે, કશું થતું નથી, ભાષામાં માત્ર પરિવર્તન થાય છે. મારે તમને એક એક્ઝામ્પલ આપવું છે, કારણ કે આપણે ફિલ્મોની વાત કરી રહ્યા છીએ, આપણે અલગ અલગ ભેળપૂરીની પણ વાત કરી રહ્યા છીએ. મારે એ પણ એડ કરવું છે કે ભાષાની પાસે એનું પોતાનું, પોતાના કલ્ચરનું એક્સપ્રેશન હોય છે. આ એક માન્યતા છે, મીથ છે. ના, હું તમને એક જમાનામાં ફાધર વાદેસે કહ્યું કે ભાષા જાય એટલે સંસ્કૃતિ જાય, અને પછી લોલે લોલ ચાલ્યું. ના, હું તો ભાષા વિજ્ઞાનનો વિદ્યાર્થી છું, 55 વર્ષથી ભાષા વિજ્ઞાન ભણાવું છું. હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું દાદા, પછી તમે અગ્રી કે ડિસઅગ્રી કરજો, ચોક્કસ એ વાત જોડે. સંસ્કૃત ગઈ, સંસ્કૃતિ ગઈ, આપણા બધી સંસ્કૃત કેટલા બોલે છે, કોઈ નથી, અને ભારતીય સંસ્કૃતિ હજુ જીવે છે. હું ભાષાના ભયથી નથી વાત કરતી, હું કઈ બીજી વાત કરી રહી છું. ઉદાહરણ પછી પછી મારો પણ આ સવાલ એક સવાલ છે. હું કારણ કે આપણે એવું માનીએ છીએ અહીંયા, અને મોટાભાગના લોકો એવું માને છે, જ્યારે અમે પણ પૂછીએ લોકોને કે અમે કેવી રીતે વાત કરીએ છીએ, એટલે મોટે ભાગે લોકો રિપીટ કરશે કે દેવકી આસ્તા લો વિસ્તા કહે છે, અથવા દેવકી ગુડ મોર્નિંગ એ સરસ રીતે બોલે છે. પણ એ સિવાય અમે શું શું વાત કરીએ છીએ, જો તમે ક્વિકલી અમને 10 દિવસના એક ક્રેશ કોર્સમાં સાંભળો તો કદાચ તમે અમને માપી નહીં શકો. એટલા માટે નહીં માપી શકો કારણ કે અમે પણ છેલ્લા 13 વર્ષથી રોજ કામ કરીએ છીએ અને રોજ ઘણું બધું બોલીએ છીએ, અને જેને માટે કદાચ અમે લોકોને યાદ રહીએ છીએ એ કદાચ એ લોકો તમને દર વખતે આવીને કહેશે નહીં, કારણ કે એ પોપ્યુલરલી ટોક્ડ અબાઉટ સબ્જેક્ટ્સ નથી હોતા. ભાષાની જેવી રીતે વાત કરીએ, મારા શોને ન્યુયોર્ક ફેસ્ટિવલમાં વર્લ્ડ બેસ્ટ પ્રોગ્રામનો અવોર્ડ મળ્યો, એ વિષય માટે મળેલો કે જેમાં, ના ના, એમાં તાલી પાડવાનું મહત્ત્વનું નથી, વિષય વધુ મહત્ત્વનો છે. એ વિષય માટે મળ્યો કે અમે મેન્સ્ટ્રુએશન વિશે રેડિયો પર વાત કરી હતી, અને મેન્સ્ટ્રુએશન વિશે વાત કરતા વખતે અમે જે ભાષાનો પ્રયોગ કર્યો હતો એ કેમ્પેનનું નામ હતું મારે આજે અડવાનું નથી. હવે જ્યારે તમે કહો કે મારે આજે અડવાનું નથી, એ માત્ર ગુજરાતમાં ગુજરાતી છોકરી બરાબર સમજી શકે જ્યારે તમે કહો કે મારે આજે અડવાનું નથી. અને તમે કોઈ પણ શબ્દો બદલી નાખો, ભાષા બદલી નાખો, એનાથી આખી વાત બદલાઈ જાય છે. આઈ એમ નોટ સપોઝ ટુ ટચ, એ કોઈ રીતે એ નથી એક્સપ્લેન કરતું કે મારે આજે અડવાનું નથી એટલે શું. અને જ્યારે અમે એ વિષય પર વાત કરી અને આખા અઠવાડિયા સુધી લગભગ 100 અલગ અલગ મહિલાઓ પોતાનું જીવન કેવી રીતે, છોકરીઓ એસ્પેશિયલી ગર્લ્સ હુ આર 16 યર્સ ઓલ્ડ, 18 યર્સ ઓલ્ડ, 15 યર્સ ઓલ્ડ, હુ આર વેરી સ્કેર્ડ ટુ ગો થ્રુ મેન્સ્ટ્રુએશન, જેમને સખત બીક લાગે છે કે મારા બોડીમાંથી બ્લડ બ્લીડ થશે. આ જ્યારે હું તમારી સામે આ વાત કરી રહી છું, મારા રેડિયો કરિયરના 11 વર્ષમાં કે મારી આસપાસ આજ સુધી મેં કોઈ પણ મીડિયાને આના વિશે વાત કરતા સાંભળી નથી.
અને આપણી ગુજરાતી વાત છે, આપણી પોતાની વાત છે, આપણા રોજિંદા જીવનની વાત છે, પણ આપણે નથી કરતા એમાં આપણને આપણી ભાષા કેવી રીતે વાપરવી ને એ બીક નડે છે કે આપણે કેવી રીતે બોલીશું કે જેને કારણે આ અજુગતું ના લાગે, સાંભળવાને ક્ષોભ કે છોભીલું ના લાગે, અને શું આ બોલ્યા પછી આપણે હાય હાય આવું તો બોલાય એ સ્પેસમાં જઈએ છીએ, પણ આવું જીવી રહ્યા છીએ આપણે. એટલે જ્યારે આપણે કહીએ છીએ કે આપણને આપણું કલ્ચર આવું નથી, ના, કલ્ચરમાં તો ઘણું બધું છે, આપણે ચૂઝ કરીએ છીએ કે એમાંથી કઈ વાતો આપણે માસ પ્લેટફોર્મની ઉપર હાઇલાઇટ કરવા માંગીએ છીએ અને એ બેનિફિશિયલ છે કે નહીં. જો એ બેનિફિશિયલ છે તો એના માટેની સર્વશ્રેષ્ઠ ભાષા કે જે લોકોને સૌથી વધુ સાહજિક લાગી શકે એનો ઉપયોગ કરી અને તમે એ મીડિયમ ઉપર વાપરો. અને એના માટે માત્ર તમે એન્ટરટેનર છો એ જ વાતને ધ્યાનમાં રાખવાની જરૂર નથી, તમે એક મિત્ર છો સમાજના, અને જો તમે એન્ટરટેન કરશો તો તમે એમના કુટુંબીજન હોવાને કારણે તમે એમની સાથે એવી પણ વાતો કરશો કે જે એમને નડતી પણ હોય અને જે એમને અડતી પણ હોય. અને મને લાગે છે કે એને માટે પણ અમે ભાષાનો બહુ સારી રીતે ઉપયોગ કરી શક્યા છીએ. અને દેટ ઇઝ વન પોઈન્ટ દેટ આઈ થિંક આઈ એઝ અ રેડિયો જોકી ઇન માય કરિયર આઈ એમ વેરી પ્રાઉડ ઓફ, વિચ આઈ જસ્ટ વોન્ટ ટુ શેર. મારો સવાલ તમને એ છે, કારણ કે આ ભાષા વિજ્ઞાન સાથે આટલા વર્ષોથી જોડાયેલા છો, હું પેરિસ ગયો, હું સ્વિટ્ઝરલેન્ડ ગયો, સ્વિટ્ઝરલેન્ડની 4 ઓફિશિયલ લેંગ્વેજીસ છે જેમાંની એક પણ અંગ્રેજી નથી. પેરિસમાં ક્યાંય પણ અંગ્રેજીમાં વાતચીત થતી મેં ન જોઈ. ત્યાં કોઈને રસ્તો પણ પૂછે તો આપણને ફ્રેન્ચમાં જવાબ મળે, ત્યાં મેપ્સ પણ જોઈએ તો આપણને ફ્રેન્ચમાં વાંચવા મળે. સ્વિટ્ઝરલેન્ડમાં 4 ભાષામાં બોર્ડ્સ લખ્યા હોય પણ અંગ્રેજીમાં ન લખ્યા હોય, તે છતાં બંને દુનિયાના સૌથી લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ છે. આપણને ભાષા અભિમાન નથી ગુજરાતીઓ તરીકે? મૂળ વસ્તુ આ છે કે આપણી આખી સાયકોલોજી છે એ કોલોનિયલ સાયકોલોજી છે. આપણે અંગ્રેજો આપણે ત્યાં આવ્યા, અંગ્રેજો ગયા પણ અંગ્રેજીયત ના ગઈ. ગાંધીજીએ બહુ સરસ કહ્યું હતું કે અંગ્રેજી આમાં આપણે આ આખી વસ્તુને એક સાયન્ટિસ્ટ તરીકે, એક વિજ્ઞાની તરીકે હું એ રીતે જોઉં. એનું એનાલિસિસ જ્યારે આપણે કરીએ ત્યારે આપણે આમ હોવું જોઈએ કે હોવું જોઈએ એની આપણે ચિંતા ન કરવી જોઈએ. શું છે સ્થિતિ? શું છે સ્થિતિ? જે છે તે આ છે કે જે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ભાષાને કારણે કોઈ છૂટવી જવાનું નથી, એ નક્કી છે. તમે અમેરિકામાં જાઓ, અમેરિકાનું ત્રીજી જનરેશન તો ગુજરાતી ભૂલી ગયું છે, પણ અહીંયા આવ્યા પછી દાદાને પહેલું પગે લાગે છે. એટલે સંસ્કૃતિ અને જે સંસ્કાર છે એ તો બહુ ઊંડી વસ્તુ છે, એને ભાષા સાથે સીધો એવો કોઈ સંબંધ નથી. એ અને મેં તમને કહ્યું એમ પરિવર્તન જેમ પોશાકમાં આવે, જેમ ખાણીપીણીમાં આવે, એમ ભાષામાં પણ આવે, અને એ તમારે સ્વીકારવા જોઈએ. આખરે ભાષા એ એક સાધન છે, ટૂલ છે. આપણે એને એને એની એટલી બધી ભક્તિ એની કરવા માંડ્યા છીએ અને ઇટ્સ અ પાર્ટ ઓફ યોર પર્સનાલિટી ઓલ્સો, એમાં એ શંકા નથી. પણ આપણે પ્રભાવમાં કેમ આવી જાય છે? આજે બે ગુજરાતી એરપોર્ટ પર મળે તો ખોટે ખોટું ગુજરાતી બોલતા હોય, તો ખોટે ખોટું અંગ્રેજી બોલતા હોય, એકબીજા સાથે ઇંગ્લિશમાં વાત કરવાનો પ્રયત્ન. કેટલા બધા શ્રોતાઓ ફોન કરે, ગુજરાતીમાં સવાલ પૂછું, ઇંગ્લિશમાં જવાબ આપે, અને પછી મારે એમને કેવું પડે કે ભાઈ ગુજરાતીમાં બોલ ને. એક્ઝેક્ટલી. એટલે આ કોલોનિયલ સાયકોલોજી છે. આપણે કેટલા બધા વર્ષથી આવી એક મૂળ તો આપણે ફ્યુડલ સોસાયટી સામંતશાહી સમાજમાં આપણે આ વર્ષોથી એ સમાજમાં આપણે આપણા બ્લડની અંદર હોય, અને પછી એમાં વળી પાછા અંગ્રેજો, અને અંગ્રેજોથી આપણે અત્યંત પ્રભાવિત. તમને નવાઈ લાગશે કે અમે લોકો જ્યારે ભણતા ત્યારે અમારી સાથેના જે ક્લાસમેટ્સ એ એમ કે કોઈ બહાર જતું હોય નવરંગપુરા, એ વખતે નવરંગપુરામાં બજાર, યુનિવર્સિટીની આજુબાજુ કંઈ બજાર નહીં, હજુ બહુ બજાર નથી, પણ જતું હોય તો કે મારે માટે ત્યાં જણોઈ વાળી લેતો આવજે, અને બીજો કે મારે માટે એક મડમડી લેતો આવજે. પ્રોફેસર ઊભા હોય તો એને ખબર ન પડે કે આ બે જણોઈવાળી શું મંગાવે છે ને આ એક મડમડી શું મંગાવે છે. બે જણોઈવાળી એટલે બીડી અને મડમડી એટલે સિગારેટ. હવે એ જ મારા સહાધ્યાયીઓ અત્યારે મારી ઉંમરના 75-80 વર્ષના થયા ત્યારે મારે માટે બે બીડી જોડીની અને મારે માટે સિગારેટનું પેકેટ લેતો આવજે એમ બોલતા થઈ ગયા છે. એટલે આ સમય સમયનું કામ કરે છે, ભાષા ભાષાનું કામ કરે છે. એટલે આ અને એ મેં તમને કહ્યું એમ ઇન્ડિવિજ્યુઅલ સાયકોલોજી છે.
હું બોલું છું એની અંદર પણ ઘણા બધા અંગ્રેજી શબ્દો આવી જાય છે. પ્યોર લેંગ્વેજ એવો કોઈ કોન્સેપ્ટ આ ગ્લોબલાઇઝેશનના જમાનામાં હોઈ શકે જ નહીં. આપણે એટલા બધા મલ્ટીલિંગ્યુઅલ એનાથી ઘેરાયેલા છીએ, આપણે બધા ત્રણ ચાર ભાષાઓ જાણતા હોઈએ છીએ. અને એટલે એમ કે શુદ્ધ ભાષા, જેમ શુદ્ધ ઘી, હા, એમ કે મને શુદ્ધ ઘી તો અમૂલનું લેવું પડે પછી, અને તે કેટલું શુદ્ધ આપણને ખબર નહીં, પણ અમૂલ છે એટલે શુદ્ધ એમ આપણે માનીને ચાલીએ. એટલે એવી શુદ્ધ ભાષા એવી કોઈ વાત હવે શક્ય નથી. અને ખાસ કરીને આટલું બધું જો શિક્ષણ વધી ગયું હોય, ત્રિભાષાની જે નીતિ છે એ આપણી સરકારે જ સ્વીકારી હોય, અને એ ત્રિભાષાની નીતિ ચાર ભાષામાં પરિણમી હોય ઓછામાં ઓછી, તો આપણે આ જેને કોડ મિક્સિંગ કહીએ છીએ એમાંથી આપણે બહાર નીકળી શકીએ નહીં. અને આપણી આખી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ અને ભાઈ ખાસ કરીને ગુજરાતીઓ, આ કાળ નથી. આપણે હાઇબ્રિડ પ્રજા છીએ, આપણે સ્વીકારવું જોઈએ. હું ગુજરાતી શબ્દ વાપરું તો તમને કદાચ ગાળ લાગે, એટલે મેં હાઇબ્રિડ કહ્યું. આપણે હાઇબ્રિડ પ્રજા છીએ, અને હાઇબ્રિડ પ્રજા હોવાને કારણે આપણી ભાષા પણ હાઇબ્રિડ છે. આપણે આ સ્વીકારવું જોઈએ. એટલે જુઓ બધા કેટલા ગંભીર થઈ ગયા, પણ આ હકીકત છે. હું એમ કહું કે મારું આ નાક છે એ હુણનું છે, આ મારા કાન છે, મારી આ ચામડી છે દ્રવિડિયન છે. સાહેબ પછી તો દરેક ભાષા હાઇબ્રિડ થઈ ને, પછી તો દરેક ભાષા હાઇબ્રિડ થઈ ને, ના બધી જ ભાષા, હા હું એ જ કહું, બધી જ ભાષાઓ અલ્ટિમેટલી હાઇબ્રિડ જ હોવાની. અને મેં તમને કહ્યું આજે સંસ્કૃત નથી તો સંસ્કૃતિ નથી, સંસ્કૃત કઈ પછી. આ તમે જે ભાષાની બબાલ શબ્દ વાપર્યો એ ભાષા પોતે સંસ્કૃત શબ્દ છે, અને બંભાલ અમારી સલોની કહેતી હતી કે બંભાલ પ્રાકૃત શબ્દ છે, એ બે ભેગું કર્યું જ તમે. ભાષા એ પોતે સંસ્કૃત શબ્દ છે અને બબાલ એ પ્રાકૃત શબ્દ છે, એમાં ગુજરાતીનો માત્ર પ્રત્યય છે, ની ની પ્રત્યય ગુજરાતીનો છે. એટલે ત્રણ તમે ભેગા કર્યા, એટલે આ તો બધું બહુ એક સાહજિક પ્રક્રિયા છે, અને એ સાહજિક પ્રક્રિયાને આપણે સ્વીકારવી જોઈએ. ખરેખર જે કરવા જેવું છે આ છે કે આપણા જે સાહિત્ય સ્વામીઓ, હું આગળનું સેશન સાંભળતો હતો અને હું બહુ રાજી થયો કે આપણા જે સાહિત્ય સ્વામીઓએ ઉત્તમ કૃતિઓ રચી છે. પ્રશ્ન વિદ્યાર્થીઓ સુધી સરસ રીતે પહોંચાડવી જોઈએ, અગત્યની વસ્તુ એ છે. બોલ બેટા શું પૂછવું છે કે આઠ માણસને એક દીવાલ રંગ, એક દીવાલમાં રંગ પૂરતા 10 કલાક લાગે છે, તો ચાર માણસને કેટલા કલાક લાગતા હશે? ગુગલી ગુગલી આવે, ગુગલી આવે. એને ગુજરાતીમાં આખો સવાલ પૂછ્યો છે, તાળીઓ વગાડો. એને એવું નથી કીધું કે દિવાલને પેઇન્ટ કરવાની છે કે વોલને પેઇન્ટ કરવાની. થેન્ક યુ, આભાર તારો. થેન્ક યુ, થેન્ક યુ. આન્સર શું છે? જે આન્સર આપે એની સાથે આજે હું કોફી પીશ. ચાલો યાર, ચાલો જલ્દી 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 કોણ જવા. અરે અત્યારે પાછો આવીશ. કોફીના પૈસા હું આપીશ. શૂન્ય કઈ કે દિવાલ ઓલરેડી રંગાઈ ગઈ છે. સાચો જવાબ છે. ઓકે, બીજા કોઈ કોઈ સવાલ છે? ક્વેશ્ચન. તારો મોબાઈલ નંબર બોલ ત્યાંથી. મારો મોબાઈલ એટલે બધા નોટ કર લે. મને એક્ચ્યુઅલી સરથી ક્વેશ્ચન છે, યોગેન્દ્ર સરથી. સર, તમે અત્યારે કહો છો કે શુદ્ધ ગુજરાતી બોલવાનું, તમે જેટલું ગુજરાતી. એવું એમણે કહ્યું જ નથી. એમણે શુદ્ધતાનો આગ્રહ નથી રાખ્યો. જેટલા પણ પ્યોરિસ્ટ્સ છે બધાને તો અહીંયા મરચા લાગ્યા. He is advocating Gujarati, right? So no. He did not say that at all. In fact, we were assuming that you would, but he's not. Nahi je, ame loko Gujarati ni himayat kari rahya chhe ne, em kahi rahya chhe bhai. I mean, he is saying ke tame loko Gujarati ma English vadhare add karo chho. So I just want to ask ke tame je Gujarati bolo chho, is that pure? તમે જેટલું ગુજરાતી બોલો છો એમાં પણ ઉર્દુ ના વર્ડ્સ આવે છે. આઈ મીન, હા, એટલે એમણે એ જ કહ્યું કે આપણે એવું સ્વીકારવું જોઈએ કે આપણી ભાષા જે છે હાઇબ્રિડ ભાષા છે. થેન્ક યુ.
હા ભાગ્યનો સવાલ બોલો. અને હાઇબ્રિડ માં કઈ શરમાવા જેવું નથી, હાઇબ્રિડ સૌથી બળવાન હોય છે, લાંબો સમય ટકે છે. હા મને પ્રશ્ન છે, સોરી, એમાં જેનેટિક મ્યુટેશન પણ જલ્દી આવે. હા હા, તમે બધા, તમારું બધાનું ભાષા જ્ઞાન બહુ સરસ છે, સમજણ બાકી છે, અભિવ્યક્તિ સુંદર છે, એટલે જ કદાચ તમે જ્યાં છો ત્યાં અત્યારે છો. પણ પછી સેકન્ડ ને થર્ડ જનરેશન આરજેઝની એવી આવી, અમુક નમૂનાઓ આવ્યા એવા, કે એ ત્રણ ભાષાની ખીચડી એક લિંકમાં ફીરસે છે જેની સામે કોઈ જ વાંધો નથી, પણ એ સાંભળતી વખતે ખબર પડી જાય છે કે પાર્ટી કેવા કંઈક માંગે છે, મેળ પડતો નથી. કારણ કે કોઈ એક પણ ભાષાની સમજણ પાકી નથી, કોઈ એક ભાષા પર તો પ્રભુત્વ હોય વિચારોની ક્લેરિટી માટે, એ કેટલું જરૂરી. પહેલા તું જવાબ. હા પહેલા કહી દો. અને હા, તમે જેમ કીધું ને કે તમારી પસંદગી ગુજરાતીમાં કવિતા બોલ્યા એને કારણે થઈ, પણ હવે કદાચ એ પણ નથી રહ્યું રેડિયોમાં, હવે કદાચ બીજા ફેક્ટર્સને વધારે જોવામાં આવે છે ભાષા જ્ઞાન કરતા, એવું પણ જોવા. અને તે તો દેખાય છે બી સુંદર ને, એટલે ઓનગ્રાઉન્ડ એક્ટિવિટીઝમાં આપણને કામ લાગશે. આ બધા ફેક્ટર્સને પણ મહત્વ અપાય છે ભાષા જ્ઞાનને નહીં. અમે બંને એવા રેડિયો સ્ટેશનમાં કામ કરી રહ્યા છીએ અત્યારે, કે જે આ બંને સ્ટેશન્સના ઘણા બધા આરજીસ ઉપર આ અણિયાળો સવાલ ફેંકાયેલો છે, પૂછાયેલો છે કે કેમ એ લોકોનું ભાષા જ્ઞાન એટલું સારું નથી, ને જ્યારે એ લોકો બોલે ત્યારે એમનું પ્રત્યાયન કેમ સચોટ નથી હોતું. પહેલાં દેવકી કે પછી હું મારી વાત કરું. અમે બંને એક સ્કૂલમાં ભણ્યા છીએ, એટલે ખબર નહીં એવું કહે છે કે હી વોઝ ઓલ્સો ધેર ઇન ધ સેમ બેચ, આઈ ડોન્ટ નો, આઈ ડિડન્ટ સી હિમ. યુ વર માય જુનિયર. That I agree with. That I agree with. He is surely the senior. So, અમારી આસપાસના એવા, અમારા પછીની એવી જનરેશન આવી, અમારી સાથે પણ ઓલરેડી એવી જનરેશન હતી ને, અમારા પહેલાં પણ એવી જનરેશન હતી કે જેમની માતૃભાષા માત્ર ગુજરાતી નહોતી. જેમ દાદાએ વાત કરી કે કદાચ અમે ઘરે આવી વાત નહીં કરતા હોઈએ, એમની વાત સાચી છે. અમારા ઘરે અમે જે ભાષા બોલી, મને યાદ છે કે મારું, હું જ્યારે સૌથી પહેલી વાર રેડિયો સ્ટેશનની જોબ માટે વાત કરવા ગઈ અને પાછી આવી, ત્યારે ધ્વનિત જે રેડિયો સ્ટેશનમાં કામ કરે છે એના ઓડિશન્સ ચાલતા હતા, અને એ લોકો રેડિયો પર પોતાની ફ્રીક્વન્સી ટેસ્ટ કરતા હતા. અને મારા પિતા જે છે તે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણ્યા છે, પોતે ડ્રામેટિસ્ટ છે. અમારા ઘરમાં બધા ગાંધીવાદી છે, માત્ર ખાદી પહેરે છે. અમારું આખું બેકગ્રાઉન્ડ જે છે એ ડ્રામેટિસ્ટ બેકગ્રાઉન્ડ છે, કારણ કે જશવંત ઠાકર એ મારા નાના છે, એમના દીકરી અદિતિ દેસાઈ જે હમણાં નાટ્ય વિશે વાત કરતા હતા, ખૂબ જાણીતા દિગ્દર્શિકા છે, અને પછી એમની દીકરી હું, અમને નાટક ગળથુથીમાં મળ્યું છે. એટલે અમારી ભાષામાં ઘણી બધી બોલીઓ પણ છે, અને એની સાથે સાથે અમે પુસ્તકો અને સાહિત્યથી ખૂબ નજીક રહ્યા છીએ. એટલે અમારી ઘરની ભાષા જે છે એ રેડિયો પર જે ભાષા વપરાય એનાથી થોડી વધુ સાફ ભાષા, ઇન્ટુ બ્રેકેટ્સ જે લોકો સાફ કહેતા હોય છે એ છે. એટલે હું મારા મનમાં એ બંધન સાથે રેડિયોમાં જોડાયેલી કે પુસ્તકમાં જે લખાય છે એ જ સાચું ગુજરાતી છે, જે પાઠ્ય પુસ્તકોમાં તમે ભણો છો એ સાચું ગુજરાતી છે. ધીમે ધીમે જ્યારે આ નવા રેડિયો જોકીઝ આવતા ગયા ને, એમને હું સાવ અમદાવાદી ભાષામાં બોલતા સાંભળતી, જેમ કે જોકની દુકાન પૂરી થઈ ગઈ હવે શટરિયા પડી ગયા. હવે આ મારા મનમાં વિચાર જ નથી આવતો કે અમારો રેડ એફએમ પર બકો જે ભાષા બોલે છે, જે ખૂબ અમદાવાદી ભાષા છે, એ મને સૂઝતી જ નથી. પણ મને એ, હું માત્ર એના માટે પ્રાઉડ નથી, ક્યાંક મને મારું લિમિટેશન પણ લાગે છે કે મારી પાસે જે કાઠિયાવાડી બોલી છે, કે મારી પાસે જે સુરતી બોલી છે, એવી રીતે મારી પાસે મહેસાણી કે અમદાવાદી બોલી નથી ને, શીખવાની મને ઈચ્છા છે. કારણ કે બોલીઓ જ કદાચ આપણી સંસ્કૃતિ એ માલધારીઓને અમદાવાદીઓ સુધી પહોંચાડશે, અમદાવાદીઓને સુરતી સુધી પહોંચાડશે. કારણ કે આપણે હંમેશા માત્ર એકબીજાની જ વાત કર્યા કરીશું તો આપણે બીજા લોકોની વાતો ક્યારે કરીશું. તો એક એ પ્રકારની છૂટછાટ જે છે એ ધીમે રહીને હું બાકીના રેડિયો જોકીઝને કારણે લેતી થઈ કે અચ્છા, આ લોકો આવા ગુજરાત, મને બી આવું કરવું છે, મારે ખાવું છે, જમવું છે, એવું નહીં. આવા નાના નાના શબ્દો કે જે આપણી ભાષાની અંદર વપરાય છે, જે કદાચ હું બહુ સાફ ને શુદ્ધ બોલું છું. સ અને શમાં તમે ચોખ્ખું બોલો ત્યારે ઘણા બધા અમદાવાદીઓ તમારી આસપાસના તમને ક્યાં છું, શ શ શ શ કરો છો તમે લોકો. ઘણા બધા લોકો મજાક ઉડાવતા હોય છે કે આવું કેમ બોલો છો, ચોખ્ખું ચોખ્ખું બોલો ને. ચોખ્ખું ચોખ્ખું એટલે શું? એટલે ચોખ્ખું ચોખ્ખું એટલે શું નહીં, ચોખ્ખું ચોખ્ખું એટલે શું?
એટલે એ ભેદની વચ્ચે મારે ક્યાં રહેવું જોઈએ, હું ક્યાંક વચ્ચે હવે મારો રસ્તો શોધી રહી છું. પહેલાં ખૂબ સાફ હતો, પણ હું એ 100% માનું છું કે જ્યારે તમે કોઈ પણ ભાષાને સંપૂર્ણ રીતે નથી જાણતા ત્યારે તમે તમારો વિચાર, જેની સાથે આપણે આ સેશનની શરૂઆત કરી હતી, મેં પહેલી વાર જ્યારે વાત કરી ત્યારે, કે તમારો વિચાર જો સામેવાળી વ્યક્તિ સુધી ન પહોંચતો હોય તો પછી ડખો જ. હવે ડખો શબ્દ જે છે એ પણ આ પ્રકારનો જ શબ્દ છે કે જો ત્યાં ડખો થતો હોય તો પછી એ તમારે ત્યાં ક્યાંક સભાન રહેવું જોઈએ કે મારો મૂળ ઉદ્દેશ મારી વાત કોઈના સુધી પહોંચાડવાનો છે, ને પહોંચે છે કે નહીં અસરકારક રીતે. તેર વર્ષ થયા મને રેડિયો પર બોલતા, અને 13 વર્ષના સમયગાળા દરમિયાન ઘણા બધા રેડિયો જોકીસ સાથે કામ કરવાનું સૌભાગ્ય મને સાંપડ્યું છે. અને એમાંથી ઘણા બધા એવા પણ છે જે લોકોને મારે મારી સાથે લઈને ચાલવાના હોય, જેમને રેડિયોનું પ્રશિક્ષણ આપવાનું હોય. અને એ પ્રશિક્ષણ આપતી વખતે પણ મને ઘણી બધી વાર એવું અનુભવાયું છે કે કારણ કે મારો સહકર્મચારી એ ગુજરાતી માધ્યમમાં ભણ્યો નથી અથવા ભણી નથી, એટલા માટે એનું જે વ્યાકરણ છે એ કાચું છે, એ બીજા માધ્યમમાં એણે અભ્યાસ કર્યો. ભણતરની ભાષા જ્યારે ગુજરાતી ના હોય ત્યારે ગુજરાતીમાં જ્યારે એને અભિવ્યક્તિ કરવાની આવે ત્યારે થોડી અઘરી પડે, અને એટલા માટે પછી એ લોકો સાથે કનેક્ટ એસ્ટાબ્લિશ ન કરી શકે. અને એ સમયે અમારે ધ્યાન ખાસ રાખવું પડતું હોય કે એનું પહેલાં વ્યાકરણ સુધરે. હવે આમાં પાયાનો સવાલ એ છે કે આ જે માધ્યમો છે જેના માટે અમે કામ કરીએ છીએ એ લોકોએ રિક્રુટમેન્ટના સમયે આ ધ્યાન કેમ ન રાખ્યું. આ સવાલ મેં હંમેશા મારી કોર્પોરેટ ઓફિસને પૂછ્યો છે કે જ્યારે તમે આ લોકોને હાયર કરો છો ત્યારે અમારો ઓપિનિયન લો છો કે એમને બરાબર આવડે છે કે નહીં બોલતા, પછી તમે એવું ધારી લો છો કે અમે એમને શીખવાડી દઈશું, કારણ કે એમની અભ્યાસની ભાષા ગુજરાતી નથી, એટલા માટે એ લોકો એવી સમૂહ પ્રત્યયની ભાષામાં વાત જ નથી કરી શકતા જેના કારણે કનેક્ટ એસ્ટાબ્લિશ કરી શકે. હવે કોર્પોરેટ્સનો પ્રોબ્લેમ એ છે કે ટેલેન્ટ ક્યાં છે, ટેલેન્ટ ક્યાં છે એવી જે ખરેખર સારું કમ્યુનિકેશન કરી શકે. અને એટલા માટે જ થોડા વર્ષો પહેલાં અહીંયા સાદિક સર ઉપસ્થિત છે, મેં તુષાર શુક્લા સાદિક સર અને સૌમ્ય જોશી અનિકેત ખાંડેકર અમે બધાએ ભેગા થઈ આરતીબેન પટેલ જે માય એફએમમાં કામ કરે છે, હમણાં એમની સરસ ફિલ્મ રિલીઝ થઈ છે મિશન મમ્મી, અમે બધાએ ભેગા થઈને રેડિયો કમ્યુનિકેશન માટેની એક ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી, અને એમાં અમે માત્ર એમને રેડિયો ભણાવીએ છીએ કે રેડિયોમાં કમ્યુનિકેશન કેવી રીતે થઈ શકે. અને એ ભણાવવાના અનુભવ દરમિયાન પણ અમને એવું લાગ્યું છે કે નવી પેઢી જે છે એનું ભાષા જ્ઞાન કાચું છે, ને અમે લોકો કોન્શિયસલી એના પર પ્રયત્ન કરીએ છીએ, અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે વાંચતા થાય લોકો. સાદિક સરનો ખૂબ આગ્રહ હોય છે કે નવી પેઢી વાંચે અને ઇન્ટરનેટ પર વાંચે, કિન્ડલ પર વાંચે, પણ વાંચે. વાંચવાથી મહાવરો થશે, શબ્દો ઘૂંટાશે, અને ઘૂંટાયેલો શબ્દ હશે તો એ જીવ ઉપર આવશે અને પછી એરવેવ્સમાં વહેતો થશે. એટલે હું સમજુ છું તમારી, એટલે આ જે સવાલ છે એ પણ સમજુ છું, પણ સામે પક્ષે મારી ખાલી જે મેં વાતની શરૂઆત જે કરી હતી કે રેડિયો જોકી આખરે સમાજમાંથી આવે છે, અને સમાજ જે ભાષા બોલે છે એ ભાષા એ સાંભળીને ઉછર્યો છે, બોલે છે, અને એટલા માટે એ ભાષા એ અભિવ્યક્તિ કરે છે. એટલે એનો વાંક ન કાઢો, એને કેળવો. છેલ્લો એક પ્રશ્ન, તું તો નહીં બેટા, તું અઘરા અઘરા ગણિતના સવાલો પૂછે તું રહેવા દે, બીજું કોઈ? હા જુબેર, જુબેર ગુજરાતી નથી જોઈએ. હા એટલે પણ રેડિયોનો સ્ટુડન્ટ છું. સો પહેલાં તો તમે જે શબ્દ વાપર્યો ભીત અને મોજણી, તો એવો શબ્દ મેં પણ એક ફ્રેન્ડ જોડે મને સાંભળ્યો હતો, જો મારા દાદાને મજા નથી, ઇન્સ્ટેડ ઓફ તબિયત સારી નથી, મારા દાદાને મજા નથી. સો દેટ વોઝ ગુડ. બીજું કે અમે જ્યારે રેડિયો ઇન્સ્ટિટ્યૂટમાં ભણીએ છીએ તો અમને કહેવામાં આવે છે કે બી કન્ટેમ્પરરી, તમારે કન્ટેમ્પરરી રહેવું પડશે જો તમારે આ મોડર્ન જમાનામાં રહેવું હોય તો. સો ધ ક્વેશ્ચન ઇઝ કે અમે કન્ટેમ્પરરી પણ રહીએ અને અમારામાં એ ડેપફુલનેસ પણ રહે, એના માટે અમારે શું કરવું? બંને સવાલ છે, મતલબ ધ્વનિતે જે કીધું તે છે કે ભાઈ આપણે વાંચવું જોઈએ જેથી દરેકે દરેક વસ્તુ, દરેકે દરેક શબ્દો આપણા સાહિત્યમાંથી આપણને મળવા જોઈએ. અને એ જ વસ્તુ છે કે આપણા તો આજકાલ વાંચન થોડું ઓછું થઈ ગયું છે, ઓબ્વિયસલી આપણે ગુજરાતી સાહિત્ય વાંચવું જોઈએ. ધારો કે આપણે ગુજરાતીમાં વાતો કરતા હોય, ગુજરાતી જેટલા પણ લિટરેચર છે, હું એમ નથી કહેતો કે તમે ફલાણા વ્યક્તિને જ વાંચો, આ જ વાંચો, ફલાણું સાહિત્ય જ વાંચો, પણ ઇવન તમે હિન્દી વાંચશો, ઇંગ્લિશ વાંચશો, તમે ગુજરાતી વાંચો, તમને ખ્યાલ આવશે કે કઈ જગ્યાએ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે. હવે અમુક જે રીતે કે અમુક નોવેલ જે હુર્તીમાં લખાય છે એટલે પણ તમને એ પેટર્નનો પણ ખ્યાલ આવશે. તમને કાઠિયાવાડી જે અમુક લેંગ્વેજીસ છે, જ્યારે સૌથી પહેલી વખત હું કોલેજમાં હતો ત્યારે અમારા જે ડિરેક્ટ એટલે કે જ્યોતિભાઈ વૈદ્ય,
હું કહ્યું સાહેબ મોનો એક્ટિંગ કોમ્પિટિશન છે કનૈયાલાલ મુનશીની, હાથે ચોપડી લઈ આવે એમ કે. હું સાહેબ કયું પાત્ર કરું? પહેલાં ભાઈ વાંસ તો ખરો એમ કે. હવે મેં વાંચી, હવે મેં એમાં જે હતું કીર્તિ દેવનું પાત્ર ભજવું હતું, હવે ત્યારે હું વાંચવા બેઠો. એમ પાછો મેં તમને કીધું તેમ કે હું પાછો અંગ્રેજી માધ્યમનો સ્ટુડન્ટ, ગુજરાતી નોવેલ હું પાછી પહેલી વખત વાંચું. હવે એમાં એક હાંડણી શબ્દ આવે. હવે હાંડણી શબ્દ એટલે મને એમ કે હાંડણી એટલે કદાચ કોઈ ગાય કે એવું કંઈ આવતું હશે. સી આ વસ્તુ પણ વાંચ્યું પછી મેં પૂછ્યું સાહેબ આ શું કહેવાય? તે કે ભાઈ ત્યાં ઊંટ હોય ને તેને હાકે એમ કે. સી એટલે આપણે જ્યાં સુધી વાંચીશું નહીં, જ્યાં સુધી એ નહીં કરીશું ત્યાં સુધી આપણને ખ્યાલ નહીં આવશે. અને એટલે જે ધ્વનિતે જે કીધું છે તે બરાબર જ છે કે આપણે વાંચવું જોઈએ એટલે દરેકે દરેક વસ્તુ આપણને ખબર પડશે. આઈ થિંક આઈ હેવ એન આન્સર ટુ યોર ક્વેશ્ચન. 13 વર્ષ પહેલાં જ્યારે અમે રેડિયો કરવાની શરૂઆત કરી ત્યારે અમે 13 વર્ષ નાના હતા, એટલે અમે જેની સાથે વાત કરતા હતા ને એ અમારી ઉંમરના હતા. રેડિયોમાં અપેરન્ટલી એવું કહેવાય છે કે તમારું ટાર્ગેટ ઓડિયન્સ જે છે એ 18-25ની ઉંમરનું છે. અમે એ ઉંમરમાં હતા. હવે અમે 13 વર્ષ મોટા થઈ ગયા ને અમારું ઓડિયન્સ નાનું થઈ ગયું, કારણ કે તમે જે બધા અમારી ઉંમર સાથે મોટા થયા એ તો નીકળી ગયા બહાર, જો અપેરન્ટલી એવું માનવાનું હોય તો. તો એનો અર્થ એ કે કન્ટેમ્પરરી રહેવા માટે અમારે માટે પણ બહુ જ મોટી સ્ટ્રગલ છે, રોજની સ્ટ્રગલ છે. બટ એટ ધ સેમ ટાઈમ અમે જેમ જેમ મોટા થઈએ છીએ એમ અમારા અનુભવો વધે છે, એટલે અમારી ડેપ્થ વધે છે, અમારું વાંચન વધે છે, અમારું એક્સપોઝર વધે છે. એ એક્સપોઝર પુસ્તકોને કારણે હોય, નાટકોને કારણે હોય, ફિલ્મોને કારણે હોય, સાહેબ જેવા લોકો સાથે બેસીને કરેલી ચર્ચાઓને કારણે હોય. આ બધું કમ્બાઈન જ્યારે તમે કરતા રહો અને સતત તો પણ તમારી જાતને એવી, એટલે તમે એમની જનરેશન સાથે અને આ બાળકની જનરેશન સાથે તમે જ્યારે સતત લોકોના જનસંપર્કમાં રહો ત્યારે તમે કન્ટેમ્પરરી રહી શકો, બટ એટ ધ સેમ ટાઈમ તમારો અનુભવ જો તમે વધારતા રહો એક્સપોઝરથી તો એને કારણે તમારી અંદરની ડેપ્થ પણ આવે ને. એ બંને જ્યારે ભેગું થઈને કમ્બાઈન થાય ઇટ્સ વેરી ચેલેન્જિંગ. લેટ મી ટેલ યુ, વી આર ફાઇન્ડિંગ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ સ્ટીક ટુ દેટ, બટ વી આર ટ્રાઇંગ ટુ બી સમવેર ધેર. એટલે બેને જે કહ્યું એમાં હું થોડીક પૂર્તિ કરું. આ મિત્રોએ કહ્યું કે વાંચતા રહો, વાંચતા તો રહો પણ સારા સારા વક્તાઓને સાંભળતા પણ રહો. અગત્યની આ વાત છે કે આપણે ત્યાં તકલીફ એ છે કે સારા વક્તાનું વ્યાખ્યાન હોય અને 15 જણાની હાજરી હોય એવી સ્થિતિ હોય છે, પણ થોડાક સારા અને માત્ર એફએમ જ સાંભળ્યા કરો એવું પણ નહીં, ટીવી ઉપર અને રેડિયો ઉપર પણ કેટલાક સારા કાર્યક્રમો ગુજરાતીમાં આવતા હોય છે એ પણ સાંભળતા રહો. સાંભળવાથી ભાષા વધારે પાકી રીતે તમને આવડે છે, એનું એનું જે ગ્રાસ્પિંગ છે એનું એની જે ગ્રહણ છે એ તમારું વધારે સારી રીતે થાય છે. વાંચવાથી પણ થાય છે, પણ વાંચવાનું જે કોમ્પ્રિહેન્શન, રીડિંગ કોમ્પ્રિહેન્શન જેને કહેવામાં આવે છે, એ રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં ઇન્ટરપ્રિટેશન્સ બહુ અગત્યની ભૂમિકા ભજવે છે અને એ આપણને કોઈ કક્ષાએ ક્યારેય શીખવવામાં આવતું નથી. તકલીફ આ છે, જ્યારે સાંભળવું એવી વસ્તુ છે કે આપણે આઈ ટુ આઈ ઘણી વખત હોઈએ છીએ અને એ વખતે એમાં જેસ્ચર વગેરે જે અગત્યની વસ્તુઓ છે એ આપણને ઇન્ટરપ્રિટ કરવામાં બહુ ઉપયોગી થતી હોય છે. એટલે સાંભળવું એ પણ બહુ અગત્યની વસ્તુ છે એ મારે તમને ખાસ કહેવું છે. વાહ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એટલે દેવકીની વાત પરથી એક વસ્તુ જે મને સમજાય છે કે સાહેબે જે સર્વે કર્યો છે એ સર્વે 3 વર્ષ પછી ખોટો સાબિત થશે. રેડિયો એટલું રિલેવન્ટ નહીં રહે જેટલું અત્યારે છે અથવા તો ભૂતકાળમાં 3 કે 5 વર્ષ પહેલાં હતો. રેડિયો ઇઝ લૂઝિંગ ઇટ્સ ચાર્મ એન્ડ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ચેન્જ દેટ એવરીબડી ઇઝ ગોઈંગ થ્રુ. ઇટ્સ અ પાર્ટ ઓફ ધ જર્નિંગ દેટ વી આર ગોઈંગ થ્રુ. સોશિયલ મીડિયા ઇઝ સ્પીકિંગ અપ એન્ડ ઇટ વિલ પીક અપ બેટર દેન રેડિયો. અને એટલા માટે જ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના જે આયોજકો છે, આઈ ડિસએગ્રી બટ વી નીડ અ સેપરેટ સેશન ફોર ઇટ. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના જે આયોજકો છે એમનું મારે ધ્યાન દોરવું છે કે તમે સાહિત્યનો એક સરસ મજાનો આ મેળાવડો અહીંયા રજૂ કર્યો છે. ખૂબ બધા સાહિત્યકારો અહીંયા આવે છે, પોતાની વાત રજૂ કરે છે. ડિજિટલ મીડિયા એનું અત્યારે સૌથી વધુ વર્ચસ્વ છે અને એનું ઇન્ક્લુઝન જનમાનસમાં ખૂબ વધારે છે. આપણે બધા સોશિયલ મીડિયા યુઝ કરીએ છીએ. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું જે સોશિયલ મીડિયા પેજ છે એના પર ગુજરાતીમાં લખાયેલા શબ્દોમાં અઢળક વ્યાકરણની ભૂલો છે, એક પણ વાક્ય સાચી રીતે લખાયેલું નથી. આયોજકોનું ધ્યાન દોરી રહ્યું છું કે મહેરબાની કરીને આવતા વર્ષે જ્યારે તમે એનું આયોજન કરો ત્યારે જે પણ તમારી સોશિયલ મીડિયા એજન્સી હોય એમાં કોઈ સારું ગુજરાતી ટાઈપ કરી શકનાર માણસો એને રાખજો. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. બધા ધુરંધર વક્તાઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય.
ખૂબ ઇન્ટરેસ્ટિંગ સેશન રહ્યું આ. તમારામાંથી ઘણા બધાના પ્રશ્નો અમે આવકારી નહીં શક્યા હોઈએ. તો ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની એક એપ્લિકેશન છે જે તમે ડાઉનલોડ કરી શકો ને, ત્યાં તમારા પ્રશ્નો તથા પ્રતિભાવ જણાવી શકો છો. ખૂબ ખૂબ આભાર આપ સૌ માટે પણ, આરજે ધ્વનિત, આરજે દેવકી, આરજે મિહિર તથા શ્રી યોગેન્દ્ર વ્યાસ માટે. થેન્ક યુ સો મચ. હવે પછીનું જે સેશન છે એના માટે આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે જયપુર લિટરેચર ફેસ્ટિવલના સ્થાપક જે છે નમિતા ગોખલે, આપણી વચ્ચે છે. એકવાર એમનું અભિવાદન કરીએ. થિંગ્સ ટુ લીવ બિહાઇન્ડ, તેઓ લેખિકા પણ છે નમિતા ગોખલે, અને આજે એ દેશના જાણીતા હિસ્ટોરિયન પુષ્પેશ પંત તથા ત્રિદીપ સુહદ સાથે એમના પુસ્તકની વાત કરશે. થોડી ક્ષણોમાં એ સેશન શરૂ થવા જઈ રહ્યું છે. આની સાથે કરોરિયા લોન્સમાં 30 મહિનામાં દુનિયાનું ભ્રમણ, આ સેશન શરૂ થવા જઈ રહ્યું છે. અને 3:30 ડાયમંડ માઇન્સમાં કોથળામાં 5 શેરી ઝીંકવાની કળા, એ સેશન યોજાશે. થેન્ક યુ.